સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને શર્મા કમાલ છે મને કોઈ કઈ પૂછતું જ નથી યાર મુઠ્ઠી ખોલો ને સાચો પેન્ડન હોય તો મારો છુટકારો થાય મારી દીકરી અનુરુ છે અનુરાધાનું અરે તો અહીંયા ક્યાંથી આવ્યું એની યાદમાં હું હંમેશા મારી સાથે રાખું છું કાલે દોડાદોડીમાં પડી ગયું હશે આ મારી દીકરી અનુરાધાનું છે રાખો તમારી પાસે રાખો હો દારૂવાલા જો કોઈના દુઃખમાં ભાગીદાર છે ને તો આવો લાવો મળે મને મારી દીકરી શોધી આપો એક ઇયરિંગ મળી હા વર્ષો પહેલાનો અકસ્માત ઝુમરનું પડું એ વખતે મારી દીકરી અનુરાધાએ બંને ઇયરિંગ પહેર્યા હતા પણ મને એક જ છડ્યું મને મારી દીકરી શોધી આપો ડિયર જોયું હવે તો હું ડિયર પણ થઈ ગયો હું તો ડિયરને બદલે ડિયર કે શટ અપ હું તમને શોધી આપીશ તમે ફિકર નહીં કરો પણ મને એ કહો કે અત્યારે તમે ડ્રિંક્સમાં શું લેશો ગભરાવ નહીં તમે શરમાવ નહીં જે જોઈએ તો બોલો શું લેશો તમે મને મારી દીકરી જોઈએ હવે તો મળવાની છે ને ક્યાં જવાની છે ચાલો આપણે ડ્રિંક્સ લઈ આપણે અંદર જઈએ તમે ગભરાવ નહીં ચાલો લાગે છે એકલા પિતા પિતા અહીંયા શરમાતા ચાલો ચાલો આપણે અંદર જઈએ ચાલો 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 જવા ચાલો જવા દો ચાલો અહીંયા રસોડામાં જાઓ ત્યાં છે ને સરસ મજાનો બાર બનાવ્યો છે હું પણ તમારી સાથે જોઈન થાઉં તમે જાઓ તમે પૂરું બોલી લ્યો સરસ એટલે હું તમારી સાથે જ છું હું આવ્યો વાહ અમિતાભ તમારી તો નીકળી પડી કોના બાપની દિવાળી હે તું શું દિવાળવાનો પેલી બિચારી કબૂતરની જેમ પપડી રહી છે ને તું તારા 2-3 રૂપિયાના ડ્રિંક્સ માટે બૂમ બૂમ કરે છે ક્યાં ગયા હા જલ જલ ક્યાં ગયા કે એ બધા મને ચાલવા માંડ્યા હે રાજ મારા પોર્ટ્રેટ નો શું અને મારી મમ્મીને સરપ્રાઈઝ આપવી હતી તારી બર્થડેટ ના દિવસે તારી બર્થડેટ કઈ છે 29th February 29th February ને તો ફોરગેટ ઇટ શું છે આ વર્ષમાં ફેબ્રુઆરીનો મહિનો 28મી તારીખે પતી જાય છે ઓકે મારો પોર્ટ્રેટ તો બતાવ રાજ અરે રાજ મને પેલું પોસ્ટર આપ યાર કયું પોસ્ટર યાર રોઝીનું અરે યાર અહીંયા પડ્યો છે તું લઈ લે યાર અહીંયા જ ક્યાંક છે જો કમાલ આજો સ્વાતીને એનો પોર્ટ્રેટ બતાડે છે અને મને મારું નહીં અરે બતાડું છું મારી માં જો હે મેં બિકની પહેરી છે બિકિનીમાં બધા મહિલા રોઝી જેવા જ લાગે એ ચોપ હા હું માત્ર ચિત્રોમાં બિકની પહેરાવું છું સમજો ને એ તું મને એક સાચી વાત કે ગઈકાલે તું અહીંયા પોઝ આપવા બેઠેલી ત્યારે તે બિકની પહેરેલી ના તો પછી મેં તારી શેરતી કરેલી કરી હોત તો મને ક્યાં વાંધો હતો એ જેટલું પૂછું છું એનો જવાબ આપ ખાલી સીધી હાલ નહીં યાર પ્લીઝ યાર યાર કસમથી આ લોકોને યાર
ફ્રસ્ટ્રેટ કરવા હોય છે ને હલ 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 આખો વખત. જો જુલી, હું તને શું કહું છું કે ક્યાં ગઈ, ભાગી ગઈ? અરે તારી ચમક છલો, અરે મારા રાજા. જાજા, મારું નામ રાજા નથી, રાજ છે, સમજી? પણ મારા માટે તો તું જ મારો રંગીલો છે રાજા. જો મારામાં જે જોલી છે એ જોલીના તો ભાવ નહીં સમજી શકે, તો ચિત્રના જે ભાવ છે તો એ કેવી રીતે બતાડશે? જો ભાઈ, જે પણ હોય લોકો મને મોહ માંગ્યા દામ આપવા માટે તૈયાર છે, સમજી? અને પોર્ટ્રેટ અને ફોટો આ બંનેમાં બહુ મોટો ફરક છે. ત્યાં શું છે ને એ ફોટો બતાવે, અને એમાં શું છે એ પોર્ટ્રેટ બતાવે, સમજી? ચલો ના, હવે કોઈ કામ નહીં થાય, ચલો. ના 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 ના, હું તૈયાર છું. હા, એ તૈયાર છું એટલે તને ખબર છે, સાંજના 6 વાગ્યા પછી હું કોઈ પીછી ફરાવતો નથી. હા, તને ખબર છે ને એ વાતની. હા, સ્ટુડિયો તો વાત અલગ હતી. હા, પણ તે જ જીત કરી હતી ને કે તારે તો ઘરે જ આવવું છે. તો મને ઘરે જ રાખી લેને મારા રાજા. જો જો મને સ્ટુડિયોમાં વાંધો નહોતો, પણ તારો સ્ટુડિયો કોલાબા જેવા ભરચક એરિયામાં છે. કદાચ મારી મમ્મી મને તારા સ્ટુડિયોમાંથી બહાર આવતા જોઈ જાય તો હું એને જે સરપ્રાઈઝ આપવા માંગુ છું એની મજા મરી જાય ને. શું સરપ્રાઈઝ આપવા માંગે છે? એ ખાનગી છે. ખાનગી છે ને? હા, તો ઇટ્સ ઓકે, વાંધો નહીં. ચલો નાવ, કમ ઓન, ગેટ ગોઈંગ, પેક અપ, પેક અપ. શું પેક અપ? ઓકે ઓકે, પેક અપ. પણ કેટલા દિવસથી હું તારે ત્યાં આવું છું, તે મને ડ્રિંકની પણ ઓફર નથી કરી. શું છે એનું કારણ? છે તારા જેવી ઘણી ચમક છલો અહીંયા આવે છે, એમાંની એકાદી આવી હતી. આ પોર્ટ્રેટ બનાવ્યું ને પછી મેં એને ડ્રિંક ઓફર કરી, તો એ 2-3 ગટકાવી ગઈ, એમાં એ આઉટ થઈ ગઈ, તો મેં એને કહી દીધું આઉટ. એ બીજાની વાત છોડ, યુ નો આઈ લવ યુ. એ તારું લવ 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 છે ને આ બધું બંધ કર. હા, તમારો લવ મોટરના ટાયર જેવો હોય છે, જરાક હવા નીકળી જાય પંચર થઈ જાય ફૂસ થઈ જાય. તને આ પોર્ટ્રેટનું બિલ આપીશ ને એટલે તારી બધી હવા નીકળી જશે, સમજી? એ બીજા મોડલની હવા નીકળે, નોટ મી, સમજો ને. આ જો મારી પાસે શું છે, સચ્ચા હીરાનો પેન્ડન્ટ. ક્યા બાત હે યાર, રિયલ ડાયમંડ ના? અરે આટલું મોંઘું ડાયમંડ લઈને તું સાથે ફરે છે? મારી મમ્મીનું છે, કાલે મારે પાર્ટીમાં જવું છે ને, તો મારે મેં છાનીમાંનું ચોરી લીધું. ચોરી લીધું? હવે તારી મમ્મીને ખબર પડશે તો? કાંઈ નહીં, આખા મહારાષ્ટ્રની પોલીસ કામે લાગી જશે. અચ્છા, તને શું છે, આખા મહારાષ્ટ્રની પોલીસ બેકાર છે? કમ ઓન રાજા, એક દિવસ તો સવાલ છે. હા ઠીક છે ઠીક છે, એક દિવસનો સવાલ છે. ચલો નીકળો નીકળો, હમણાં અહીંયાથી નીકળો, મેં હમણાં કોઈને અહીંયા બોલાવ્યા છે, સમજે? મેલ છે કે ફિમેલ? એ તારે એનાથી શું મતલબ? નક્કી નક્કી બીજી મોડલ હશે, મને કહે છે સાંજના 6 વાગ્યા પછી પીછી નથી પકડતો, હવે એના માટે રાત પાડી કરશે. જો કોઈ આવી, ચલો ચલો, ગેટ ઇનસાઇડ, ગેટ ગોઈંગ, ચલો 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 ચલો. વાહ વાહ વાહ, વોટ અ ટચ. ડોન્ટ ટચ, ગેટ ઇનસાઇડ. વોટ અ ટચ, બંધ કર. વોટર ટચ, આખો વખત જતી જ નથી અહીંયાથી મારા પર. મગજ મારી કરે છે યાર હમણાં તો. અરે યાર તું યાર, હાય રાજ, સોરી, આમ અચાનક જ આઈટમ બોમ્બની જેમ ફૂટી નીકળો છું. આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ યાર. વોટ ઇફ આઈ માઇન્ડ? નહીં એટલે તું જો માઇન્ડ કરીશ ને તો પણ હું તો ફાટીશ, એટલે કે ફૂટીશ. મને એ કે ઘરમાં કોઈક છે? હું લગભગ ફ્રી જ છું. લગભગ એટલે? અરે ઓલી જુલી અંદર કપડાં બદલે છે યાર. હા, એટલે કે તારું કામ પતી ગયું એમ, પોર્ટ્રેટનું. એ ચૂપ રે. ઓકે, અહીંયા 7 વાગે ઓલી સ્વાતિને મેં બોલાવી છે, સમજો ને. અને એ આવે ને ત્યારે તું એમ ફેવિકોલની જેમ ચીપકીને નહીં રહેતો, સમજો? હવે એનો આધાર તો તારા ઉપર છે દોસ્ત. એ તું મને એ કે, સ્વાતિ સાથે તું કંઈ બહાર જવાનો પ્લાનિંગ કરી રહ્યો છે? ગાંડા જેવી વાત કરે છે, બહાર જવાનો કોઈ પ્લાન હોત તો એને ઘરે શું કામ બોલાવવા? એ પણ તો પ્લાન કર. કેમ? છોકરી 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 36, 24, 36. આહા, શું એને કપડાં પહેર્યા હતા, એવું લાગે કે એને પહેર્યા જ નથી. વોટ? હા, જેમિની સર્કસ. હું હમણાં જેમિની સર્કસ જોવા માટે ગયો હતો, ત્યાં મને મળી. રાજ, વોટ અ બ્યુટી, વોટ અ બ્યુટી. એને જોઈને તારા શ્વાસ અદ્ધર થઈ ગયા, નહીં? હા, અને પછી સીધો એને મેકઅપ રૂમમાં જઈને મળ્યો. એ હે, ડોન્ટ બ્લફ નાવ, ડોન્ટ બ્લફ. હા, આ સર્કસના જે માલિકો છે ને એ અજાણ્યા માણસોને સર્કસની સુંદરીને મળવા દેતા નથી, સમજો? એક્ઝેક્ટલી રાજ. પણ મેં કીધું કે હું ફેમસ પેઇન્ટર રાજ ખખર છું. એ તે મારું નામ આપ્યું? અને પછી સીધો એને જઈને હું મળ્યો. તને ખબર છે એને મને આમ થમ્સઅપ આપ્યું, પછી મેં થમ્સઅપ પીધું અને મેં એને કીધું કે આના બદલામાં હું તારું એક સરસ મજાનું ચિત્ર દોરીશ. ચિત્ર? તું પ્લમ્બર છે? અરે તને ખબર નથી રાજ, અરે એને જોઈને પ્લમ્બર પણ આમ ચિત્રકાર બની જાય.
જો તેનો અવાજ સાંભળ્યો હોત શું એને ઘંટડી જેવો અવાજ હતો યાર તું સાંભળત ને ત્યાં ને ત્યાં ઢળી પડ્યો હોત એમ તો હું શું કહું છું તું એને પરણી જતો કેમ નથી પ્રોબ્લેમ છે ને રાત શું છે કે તું તો જાણે છે કે આવી જે સુંદરી હોય છે એ કાં તો અબજપતિ કાં તો પછી તેલના કુવાઓના માલિકોને જ પસંદ કરે છે અને હા તું આ બે માંથી એક છે હું અબજપતિ છું આમ પૈસે ટકે નહીં પણ પ્રતિષ્ઠામાં તો ખરો જ તને ખબર છે જેવું મેં પેલીને કીધું ને કે હું તારું સરસ મજાનું ચિત્ર દોરીશ તો બાજુમાં ભાઈ ચકલી ઊભી હતી એની બધીની ફ્રેન્ડ એમ પાંખ પટપટાવીને બોલી વાહ યુ આર અ સો લકી ગર્લ રોઝી ઓહો એટલે એનું નામ રોઝી છે હા એટલે સરકસ વાળાઓ એવું નામ રાખ્યું હશે પછી મેં એને કીધું કે હું તારું ચિત્ર દોરીશ તું મારા ઘરે આવજે તારા ઘરે એટલે અહીંયા જેવી આવશે હું એને કહીશ કે કપડા કાઢી નાખ જો એ તારે મને બદનામ કરવો છે હું ન્યૂડ ચિત્રો નથી દોરતો ઓકે નહીં મારો કહેવાનો મતલબ હતો કે સરકસ ના કપડા કાઢીને કોઈ સારા કપડા પહેરી લે પછી હું એને આમ ધીરે ધીરે આમ એને પોઝ બતાવીશ અને પોઝ બતાવતા બતાવતા હું એને આમ સ્પર્શ કરીશ હું જરાક એક્સાઇટ થઈ ગયો હતો અને પછી આમ ખોટે ખોટું ચિત્ર દોરતો હું એવો ડોળ કરીશ વાહ વાહ એના કરતા એક કામ કર રોઝીજીને જઈને સાચે સાચું કહી દે કે ભાઈ તને પીછી પકડતા નથી આવડતી તું ઓલું ડિસમિસ હાથમાં પકડે છે એ મિસ મને કાયમ માટે ડિસમિસ કરી નાખશે યાર તું રાજ હું અહીંયા કેટલી આશા સાથે આવ્યો છું જો તું ગમે તે કર મારી હારેલી બાજીને જીતમાં ફેરવી દે જીત યસ જીતની વાત નહીં કર દોસ્ત જીતની વાત નહીં કર અરે સ્વાતીએ મને જીતી લીધો છે દોસ્ત શું વાત કરે છે એણે તને જીતી લીધો છે યસ નાવ યુ બિગન ટુ લવ હર હા યસ અચ્છા એટલે તું તારા મોડેલના પ્રેમમાં પડ્યો ખડો હા તો તને કીધું કે નહીં હું એનું એક સરસ મજાનું ચિત્ર બનાવું છું બસ હવે મારે મારી ડાર્લિંગને લગ્નનું પ્રપોઝ કરવાનું છે અને આટલા રોમેન્ટિક એટમોસ્ફિયરમાં તારી જરૂર નથી સમજો યા આઈ નો હું તને નડતર રૂપ થઈશ નો પ્રોબ્લેમ વિશ યુ ઓલ ધ બેસ્ટ રાજ વિશ યુ ઓલ ધ બેસ્ટ કેરી ઓન બાય રાજ બાય 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 પ્લમ્બર બાય કમાલનો છે મારો બેટો સર્કસની છોકરીના પ્રેમમાં પડ્યો રોઝી મારો બેટો નહીં સુધરે કોઈ દિવસ નહીં સુધરે એ સ્વાતી ગમે ત્યારે આવી જોઈએ યાર આને હજુ કેટલી વાર છે કંઈ સમજાતું નથી શું કરું રોઝી અરે સરોજ માસી હું પાછલી પરણેથી આવી મને કોઈ જોઈ ન જાય ને એટલા માટે અહીંયા હું મારે તમને કંઈક બતાવવું છે હા પણ મારે કાંઈ જોવું નથી અહીંયા હું મારે તમને કંઈક બતાવવું છે હા બતાવો પેલું ઝાડ છે ને ત્યાં જુઓ ત્યાં એક જ ઝાડ છે એક મિનિટ એ ઝાડની પાછળ જુઓ કોઈક ઝાડીઓ કોટ પહેરીને લપાઈને અહીંયા જોઈ રહ્યો છે ઓ નો કોણ છે સીઆઈડી પ્રાઇવેટ ડિટેક્ટિવ સીઆઈડી આઈ સી આ તમારી હોબી છે હોબી હા આમ પાછલા બારણેથી કોઈના ઘરમાં ઘૂસીને ડોકિયા કરવાની મને શું સમજો છો મને ન ઓળખી હા જો કે મેં તમને ક્યાંક જોયા હોય એવું તો લાગે છે ક્યાંક શું ટીવીમાં જાહેર ખબર દર્શાવતી એક અને અજોડ સરોજ સિલ્કી સૌંદર્ય વધારનાર સાડી સરોજ કી રાતરાણીની મહેકવાલા સેન્ટ સરોજ કા મજેદાર લજ્જતદાર દાલ મસાલા સરોજ કા દો પેકેટ લેને પર એક ચમચ મુફ્ત અચ્છા સ્ટોક સીમિત જો હું નથી સાડી પહેરતો નથી સેન્ટ છાંટતો જમવા પણ બહાર હોટલમાં જઉં છું વચ્ચે ના બોલો મિસ્ટર મને ખબર છે એ અહીંયા જ છે અને તમે બંને કેટલા ઊંડા પાણીમાં છો એ હું સારી રીતે જાણું છું પણ આ વાતની ખબર અમિતાભને ન પડવી જોઈએ ઓહો હો હો અચ્છા અચ્છા સમજી ગયો વરસાદમાં બહુ પાણી ભરાઈ ગયા એટલે અમિતાભ બચ્ચન પાણીમાં તો મને ખબર છે પણ એના ઘરે અમિતાભ બચ્ચન નહીં બચ્ચાજી પેલા સીઆઈડી નું નામ અમિતાભ છે ચૂલી પાછળ પાછળ આવ્યો ચૂલીની પાછળ પાછળ આવ્યો આઈ સી હવે સમજો પણ એ ચૂલીની પાછળ પાછળ આવ્યો છે તમે કેવી રીતે જાણ્યું અમિતાભે મને ફોન પર કહ્યું ઝાડ પર ફોન છે મોબાઈલ ફોન છે એણે કહ્યું કે જુલી 2 કલાકથી અહીં છે એવું એણે તમને કેમ કહ્યું મેં એને રોક્યો છે તમે એને રોક્યો છે પણ તમે જુલીને કેવી રીતે ઓળખો હું જુલીની માસી છું
ધ ફેમસ સરોજ. આ આ આ આ આગળ મને ખબર છે, આગળ મને નહીં કહેતા, મને ખબર છે, પણ મને એક કારણ આપો, તમારે સીઆઈડી રોકવાનું કારણ શું છે? મમતાએ કહ્યું. વાળી પાછી મમતા કોણ છે યાર? જુલીની મમ્મી. હમણાં હમણાં બળાત્કારના બનાવ બહુ વધી ગયા છે ને. જુઓ માસીબા, તમે સમજો છો ને, એવું હેન્કી પેન્કી હું એની સાથે કશું કરતો નથી. હા તો જુલી અહીં શા માટે આવે છે? એ હું તમને કહી શકું એમ નથી, એ વાત જુલીએ મને ખાનગી રાખવા કહી છે, કારણ કે એ એની મમ્મીને કંઈક સરપ્રાઈઝ આપવા માંગે છે. યુ સી. કેવી સરપ્રાઈઝ? 7 દિવસ પહેલા જુલી મારા ઘરે આવી હતી અને આવીને સીધી ઉલટી કરી, હું સમજી ગઈ. ઓહ નાવ લુક, ધીસ ઇઝ ટુ મચ. ઓકે વાસી, ધીસ ઇઝ ટુ મચ. ના ના, તમને એમ લાગતું કે એવું કશું મેં કર્યું છે તો એ ખોટું છે, એવું કંઈ પણ હોય ને તો એ પરાક્રમ મારું તો નથી. લુક મિસ્ટર, જુલીને મેં મારી પેટ જણી દીકરી ગણી છે. જ્યારથી મારી પોતાની દીકરી જડતી નથી ને ત્યારથી. જડતી નથી એટલે ડાબે હાથે ક્યાંક મુકાઈ ગઈ છે? ઓ આ તો જમણો છે. ના, એક દિવસ હું પાર્ટીમાં ગયેલી, મારી દીકરી પણ મારી સાથે હતી. અમે બંને ટેબલ પર બેઠા હતા અને અચાનક ઉપરથી ઝુમર આવીને તૂટી પડ્યું. કાચના ટુકડા મારા કપાળમાં લાગ્યા ને હું બેભાન થઈ ગઈ. માણસ યાદદાસ્ત ખોઈ નાખે એવો કેસ બની ગયો. અચ્છા અચ્છા, એટલે તમે યાદદાસ્ત ખોઈ બેઠા? હું નહીં, મારી દીકરી. હું જ્યારે ભાનમાં આવી તો મારી દીકરી ન મળે, ધમાલ મચી ગઈ. એક સ્ત્રીએ આવીને કહ્યું કે બહાર એક નાની છોકરી રડતા રડતા પૂછતી હતી કે હું કોણ છું, મને અહીંયા કોણ લઈ આવ્યું, આ કઈ જગ્યા છે, એમ કહેતા કહેતા એ દોડી ગઈ. હું પણ પાછળ દોડી, પણ એ અલોપ થઈ ગઈ. મારી 6 વર્ષની ઢીંગલી. પોલીસ સિક્યુરિટી બધાએ ગોતવાની કોશિશ કરી પણ એ ન મળી. એ જ વખતે હું અમિતાભના પરિચયમાં આવી, એણે પણ શોધી તો પણ ન મળી. ત્યારથી જુલીને મેં મારી પેટઝણી દીકરીની જેમ મોટી કરી છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ, હું તમારું દુઃખ સમજી શકું છું. તો પછી મને કહો, મારી જુલી ડિયર ક્યાં છે? જુલી અંદર કપડાં બદલે છે. મને એ નથી સમજાતું, આ બૈરાઓને કપડાં બદલતા આટલી બધી વાર કેમ લાગે છે? સમજાતું નથી. જુલી કેટલી વાર યાર? ઓહ કેટલા વાગ્યા? હેલા સ્વાતિ. સ્વાતિ? અરે બાબા કઈ નહીં, 7 વાગ્યા. 7 વાગ્યા? મને ઊંઘમાં ચાલવાની આદત છે. ચાલો, ઘણા દિવસ થી ઊંઘ નહોતી આવતી. ડોક્ટરે દવા આપી, કહ્યું કે હાથ વાગશે ને એટલે તમને ઊંઘ આવી જશે. અરે યાદ કોઈ જ નથી, કોણ બેલ મારીને ભાગી. એ માસીબા. ઓ માસી, તમે જુલીને લઈને જવાના હતા ને? એ માસીબા, સરોજ કા દાલ મસાલા સેન્ટ. જુઓ જુઓ માસી, ટીવી પર તમારી એડવર્ટાઇઝમેન્ટ આવે છે. ચલો માસી. માસી! અરે યાર સ્વાતિ આવી ગઈ, મારી વાટ લાગી જશે, હું શું કરું? આને કેમ ઉપાડે, મારે તેની ઉપાડે યાર. એક મિનિટ. અરે યાર તું યાર શું છે? રાજ, લશ્કર. લશ્કર? લશ્કર નહીં, સર્કસ. સર્કસ થી બહાર આ રોઝીનું પોસ્ટર લટકતું હતું જે હું લઈ આવ્યો. અચ્છા. હા હવે એક કામ કર, સૌથી પહેલા આની ઉપર આ મસ્ત મજાના રંગના થપેડા મારી દે અને નીચે તારું એક બિહામણું ઓટોગ્રાફ દોરી નાખ. પછી હું રોઝીને કહીશ કે મેં મારી મેમરીથી યાદ રાખીને તારું આ પોસ્ટર દોર્યું. કેવો લાગ્યો આઈડિયા? સરસ હે ને? અરે શું હે ને, અને કપડાં ક્યાં છે યાર? સર્કસ વાળા આટલા જ આપે છે? સ્વાતિ છે. અરે રે રે, ડૂબી ડૂબીને ઢાકણામાં ડૂબ્યો? આ સ્વાતિ નથી. તો આ કોણ છે? આ સરોજ કા દાલ મસાલા કભી ખાયા હે? ચાહીએ રાત રાણી કી મહેક તો લીજીએ સેન્ટ સરોજ કા. હા હા, એર ઇન્ડિયા તેલ કી બહાર. એર ઇન્ડિયા નહીં, અરંડિયા. અરંડિયા તેલ કી બહાર, લગાઓ સરોજ કા ઉપહાર બાર બાર. એટલે ટીવી વાળી? યસ. અહીંયા શું કરે, માંદી પડી ગઈ કે પછી ઓમ ધબાય નમઃ? અરે યાર એવું કઈ નથી, તો બેભાન થઈ ગઈ છે ને, માથામાં માર વાગ્યો છે.
તેને માથામાં શું કામ માર્યું યાર? અરે મેં નથી માર્યું, મારા બાપ અત્યારે મારી પાસે ટાઈમ નથી. ઓલી સ્વાતિ આવે ને એ પેલા આપણે અહીંયાથી આને ઉપાડીને ક્યાંક નાખી દઈએ એટલે એને શક ન જાય, સમજો? આને ઉપાડ, ચાલ ગાંડો થઈ આ ખડકલાને આપણે ઉપાડીએ. અરે યાર એને એને ઊંઘમાં ચાલવાની આદત છે, ખાલી એને ઊભી કર ને એટલે આપણી સાથે સાથે ચાલવા લાગશે, સમજો? હા, ડોક્ટરે એને ઊંઘની ગોળી આપી છે. અરે પણ પેલા મને એ કે કે એને માથામાં માર્યું કોણે? અરે ઉપરથી ઝુમ્મર પડ્યું યાર. હઈલા, અવાજ પણ સોલિડ આવ્યો યાર. આ પડી ક્યારે? હમણાં પડી, 10-12 વર્ષ પહેલા પડ્યું તું. અને બેભાન અત્યારે થઈ ગઈ? અરે લાયર. લાયર નથી યાર, ડોક્ટરે એને ઊંઘની ગોળી આપી છે, રાતના જાગી છે. અચ્છા, રાત્રે જાગી છે? તો આખી રાત જાગે તારે એવું કામ નતું કરવું ને ભાઈ. એ જો, એ તારી સાથે વધારે લપન ચપન કરવાનો મારી પાસે ટાઈમ નથી. ચાલ જલ્દી ઉપાડ, ચાલ ચાલ ઉપાડ એને, જલ્દી અંદર લઈ જઈએ. ઓલી સ્વાતિ આવી જશે, ચાવી વાળા રમકડાની જેમ ચાલે, મજા આવે. ચાલ 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 લે યાર, તું યાર વાટ લગાડી નાખીશ તું મારી યાર. રાજા, મારા સ્વીટ સ્વીટ રાજા, ક્યાં છે તું રાજા? ઓ હેલો, રાત છે ઘરમાં? ઉપર હશે. તમે એના ક્લાયન્ટ છો? પોર્ટ્રેટ ખરીદવા આવ્યા છો? હે, હા, રાજે મારું પેઇન્ટિંગ કર્યું હતું ને તો આજે પૂરું કરવાનું છે. બાય ધ વે, તમે પણ એના ઘરાક છો? ના, હું એની ઘરાક નથી, પણ અમારો બિઝનેસનો સંબંધ નથી. અચ્છા, એટલે તમે પોઝ આપવા નથી આવ્યા? ના, એ મને બીજું કશુંક આપવાનો છે. હા, હી ઇઝ ગોઈંગ ટુ પ્રપોઝ મી. વોટ? અને તમે પોઝ આપવા આવ્યા હો ને તો બીજી વખત આવજો. જુઓ મિસ, હા, હજી સુધી તો મિસ જ છું, મિસ જુલી ઝવેરી. ઓકે, મિસ જુલી ઝવેરી, જ્યારે કોઈ લવર પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવાનો હોય ને ત્યારે પહેલેથી નથી કહી રાખતો, યુ નો, રોમાન્સનો ચાર્મ મરી જતો હોય છે. પણ એને મને કહ્યું જ નથી, એણે એના મિત્રને કહ્યું, એન્ડ આઈ ઓવરહર્ડ. ઓ આઈ સી. ઓ માય ગોડ, તારા ગળામાં સાચા હીરાનું પેન્ડન્ટ! માય માય, આ મને રાજે આપ્યું. રાજ? આ રાજ બહુ માલદાર લાગે છે. અરે જુલી, કેટલી વાર લગાડી તે! હા, એ સ્વાતિ તું આવી ગઈ. હા, ખોટા સમય અને ખોટા દિવસે નહીં. હા, એટલે તું આવે એની પહેલા મારે જુલીને પતાવવાની હતી. એની મને ખબર છે. સ્વાતિ, મારે તને એક સરપ્રાઈઝ આપવી છે. ઓ, તારે શું સરપ્રાઈઝ આપી છે મને તારી મિસ જુલી ઝવેરીએ કહ્યું? અરે પણ એને કેવી રીતે ખબર હોય? કેમ, તે જ તો તારા ફ્રેન્ડને કહ્યું હતું. અને તે સ્વાતિને કીધું? હું એટલી બધી આનંદમાં આવી ગઈ ને કે મારાથી રેવાયું જ નહીં. યાર, મારા બધા પાસા છે ને અવળા પડે છે. માય સ્વીટ હાર્ટ, માય સ્વાતિ, ડોન્ટ યુ ડેર ટચ મી. અરે એક મિનિટ, એક મિનિટ, તું ક્યાં જાય છે? તું પ્રપોઝ કરે અને હું અહીંયા ઊભી રહું? લે, તારી હાજરીની તો સૌથી વધારે જરૂર છે. નો, નેવર. વોટ? નો, નેવર. એક મિનિટ, તે જુલીને આટલી મોંઘી ગિફ્ટ આપી? No, no, no. I never ever want to see your damn face again. Get out of my way. I said get out of my way. અરે પણ સ્વાતિ, મારી વાત તો સાંભળ. સ્વાતિ, મને ખુલાસો તો કરવા દે. રાજ, જતી હોય તો જવા દે. સ્વાતિની તો ખ્યાતિ મળશે, બરાબર ને? નહીં. અને ના 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 ના, આવું નહીં બોલો. આપણા લગ્ન પછી હું આવું બધું નહીં ચલાવી લઉં. હા, આપણા મેરેજ? વોટ નોનસેન્સ. એ રાજ, આપ પણ કઈ નાખી દેવા જેવી નથી. હા, માલદાર લાગે. એ પૈસાને શું ધોઈ પીવા છે? હું આને ચાહતો નથી. પણ તમે મને પ્રપોઝ કરવાના હતા ને? પ્રપોઝ? એ એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. એ તે સ્વાતિને એમ તો નથી કીધું ને કે હું તને પ્રપોઝ કરવાનો હતો? એમાં શું બગડી ગયું? આપણા લગ્ન કઈ ખાનગી રહેવાના છે. ગાંડો થઈ જઈશ, ગાંડો થઈ જઈશ. મારે સ્વાતિને બધી વાત સાચી સાચી સમજાવવી પડશે યાર. મારે સ્વાતિને બધું સમજાવવું પડશે. સ્વાતિ, જુલી, સ્વાતિ, હટ યાર તું. સ્વાતિ, સ્વાતિ, સાંભળ તો ખરો રાજ. ઓ હેલો મિસિસ, અરે મિસ નહીં, શું નામ? ઝવેરી. મિસ જુલી. આઈ જે હોય, હવે તમારા મગજમાં ટ્યુબલાઇટ થઈ. પણ રાજ, સ્વાતિને ચાહે છે તો પછી મને પ્રપોઝ શા માટે કરવાનો હતો? એવું તમને લાગ્યું કે રાજ તમને પ્રપોઝ કરવાનો છે, બાકી તમને કોઈ પ્રપોઝ કરે નહીં. નહીં એટલે હું શું કહું છું કે આ જો ને, આ રાજની પ્રેમ ગાડી પાટા પર લાગે એ પહેલા હું મારી ગાડી પાટા પર ચડાવી દઉં. પણ રાજા, આવું ના કરવું જોઈએ ને. તમે જ કહો, આ તો સ્વાતિ છે. રાજા કૂતરાઓને શા માટે પસંદ કરે છે? એ તમે જેને પ્રેમ કરો છો એને કૂતરા શબ્દની ઉપમા આપો છો? અરે હું રાજને નથી કૂતરો કહેતી, આ સ્વાતિ જે કૂતરા પર હાથ ટેકવીને બેઠી છે ને એના વિશે કહું છું.
પણ રાજાએ તો મને એના દિલમાંથી જ રજા આપી દીધી છે. હવે મારું પોર્ટ્રેટ બનાવશે કે નહીં કોણ જાણે. ક્યા વાત, મારે મારા બર્થડે પર એને સરપ્રાઈઝ આપવી હતી. ખબર નહીં હવે. આને મેં ક્યાંક જોઈ છે? આને? અરે આ તો સરકસ સુંદરી છે, રોઝી. શી ઇઝ ક્યુટ, ઇઝન્ટ ઇટ? સર્ટનલી. પણ એના કપડા સરકસ વાળા આટલા જ આપે છે. હવે શું છે કે રાજ એના પર પીછી ફેરવશે અને પછી હું રોઝીને ફેરવીશ. પણ રાજ એના દિલ પર પીછી ફેરવવા દેશે? હા, અરે દિલ પર નહીં, આ પોસ્ટર પર પીછી ફેરવશે. અને તમે મારી પાસે કેટલી બધી વાત કરાવો છો. હમણાં રોઝી આવશે, મારે ઘણી બધી તૈયારીઓ કરવાની છે. આ બહુ બોલાવે છે, મારે ક્યાં જવાનું ભૂલી ગયો. અહીંયા જ જાઉં, ચાલો. શેની તૈયારી કરવાની છે એ તો કહો. કહો તો ખરા મને શેની. એક્સક્યુઝ મી, મિસ્ટર રાજ ઘરમાં છે? તેઓ હમણાં જ બહાર ગયા. કમાલ છે, એમણે જ તો મને અહીંયા આવવાનું કહ્યું. યુ સી, એ મારું પોર્ટ્રેટ દોરવા માંગે છે. તમારું પણ? વેલ, તમારે કંઈક ભૂલ થતી લાગે છે. ભૂલ તો કરતી જ નથી. સરકસી સુંદરીઓ જો ભૂલ કરે ને તો ઉપર જ પહોંચી જાય. તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. ઓબ્વિયસલી, હું પણ મિસ્ટર રાજ કખરની જેમ ખૂબ ફેમસ છું. અમારી જોડી ખૂબ જામશે. રાજ કેટલા ઘર માનશે? ઘર? આ રાજ કખરનું જ ઘર છે ને? હા. તો હું આરામથી અહીંયા રાહ જોઈશ. ના, આઈ રિકલેક્ટ, તમે રોઝી ને? પ્લીઝ ટુ મીટ યુ. સો એમ આઈ. યુ નો, મિસ્ટર રાજ કખર મારા પર એટલા લટ્ટુ છે ને કે કદાચ મને પ્રપોઝ પણ કરી નાખશે. તમને પણ? લફરાબાજ ને, હું એના પ્રેમમાં પડી? સ્ત્રીઓને લોટરી ટિકિટ સમજી બેઠો છે એ. મેં એક એક કરીને લીધા જ કરે છે. નોનસેન્સ, મારી જોડે આવું કરે છે તો. જુઠ્ઠી. હેલો મિસ્ટર રાજ. એણે તો મને કહ્યું કે તમે કસે બહાર ગયા હતા. રોઝી, તું ક્યારે આવી? હમણાં જ. મિસ્ટર રાજ, હું તમને ફક્ત રાજ કહું તો યુ ડોન્ટ માઇન્ડ ને? એવું કોણ કે? એવું કોણ કે? શું છે કે જેને આપણે ચાહતા હોઈએ, જેને આપણે પોતાના ગણતા હોઈએ, યુ કેન ગો હેડ. ઓકે, પણ પેલી છુટ્ટી સ્ત્રી કોણ હતી? એ મારી મોડેલ હતી. એનીવે, આવો ત્યાં બેસો. હા, વેલ, એ કહો કે તમે શું લેશો? કશું નહીં. પણ એ જુઠ્ઠું શા માટે બોલી? તમને ભગાડવા માટે. આ તમે તો જાણો જ છો, હું કેટલો ફેમસ માણસ છું. મારું નામ મેહુલ. મેહુલ? નહીં, મેહુલ. તમે મેહુલ સાંભળો? નહીં, મેહુલ નહીં. હા, મેં હું. મેં હું. આ જો ને, આ શું છે કે આજકાલ ની આ બધી ચકલીઓ અહીંયા આવી જાય છે કે લોકોને ચડવા માટે મળશે કે નહીં એ બધું પૂછવા માટે. બટ ડોન્ટ વરી, ડોન્ટ વરી. મારો રાતનો 9 વાગ્યાનો શો છે, એટલી વારમાં પોર્ટ્રેટની આઉટલાઈન દોરાઈ જશે ને? અરે આઉટલાઈનની તમે શું કામ ચિંતા કરો છો, હું લાઈન મારવામાં બહુ એક્સપર્ટ છું. અને હા, મારે તમને પાછા પોઝ પણ અલગ અલગ દેખાડવા પડશે. હા, પણ આ જ કોસ્ટ્યુમમાં? હા, આ નેચરલ વેર છે ને. અને શું છે રોઝી, કે હું હંમેશા નેચરમાં માનું છું. શું છે કે આપણે નેચરથી આપણે એકબીજાથી વધારે નજીક, આપણે એટલા જ સુખી. યસ. ધીરે ધીરે થોડુંક. શું થયું? વોટ હેપન? શું થયું? વોટ? ક્યાં છું? કેમ આમ કરો છો તમે ને? હા, રાજના ઘરમાં, બીજે ક્યાં? પણ પેલું પેઇન્ટિંગ ક્યારે થશે? કયું પેઇન્ટિંગ? હા હા, પેઇન્ટિંગ. હું ભૂલી જ ગયો કે મેં તમને પેઇન્ટિંગ કરવા માટે બોલાવે. હા, જુઓ ને શું છે કે આ મારો મનગમતો કલર મને નથી, મને મારો મનગમતો કલર મળતો જ નથી. મિસ્ટર રાજ, મેં સાંભળ્યું છે કે તમે એક પેઇન્ટિંગના 25,000 લો છો. કોની વાત? મારી પાસે એટલા પૈસા નથી. વાંધો નહીં. અને આમ પણ તમારી પાસેથી મારે રૂપિયા થોડી લેવાય. તો પણ મારે કંઈક તો આપવું પડે ને? હા, કંઈક તો આપવું જ પડે એમને. તો એક કામ કરો, તમે મને 25,000 કેસીસ આપી દો. યુ નોટી. પણ હું રોજ આમ શો છોડીને આવી નહીં શકું. કેમ આમ કરો છો? રાજ ખખર પાસે બધા જ આવે છે. અને વેલ, તમે તમારું પેઇન્ટિંગ તમારા બેડરૂમમાં લગાડજો અને તમારી બધી ફ્રેન્ડ જોઈને એને ઈર્ષ્યા કરશે. પણ હવે મારો બેડરૂમ તો તમારો બેડરૂમ પણ હશે ને? ખરેખર? ખરેખર? ખરેખર તો મારે હવે નીકળવું જોઈએ. અરે પણ મારી વાત સાંભળો. પણ તમે જાઓ છો ક્યાં? ક્યાં છે? ક્યાં છે? પેલો રાજ બબ્બરનો બચ્ચો ક્યાં છે? હા, તમે કોણ? હા, હું. એ આજો કોઈ દિવસ વલ્લભભાઈ સ્ટેડિયમની આજુબાજુમાંથી પસાર નથી થયા? પહેલવાન? હા,
એક વાર મેં દારાસિંગ ને બી પછાડી દીધેલો. બી ગયા ને આપણે જાતિ જોયે ને તો આપણું વજન પણ તો તમને જોઈને દેખાય. દેખાતો કેમ નથી? આડી અવળી વાત નહીં, તું જ રાજબબ્બર છે ને? એ ના, શું હા ચૂંટણી તમારું ચિત્ર દોરવા આવ્યા છો? મારું માથું નહીં ફેરાવ, ગાંડો છે. સાચું બોલે છે? સાચું બોલે છે. રાજ બબ્બર ક્યાં છે? તું જ છે ને? નહીં નહીં, આહા, યુ મીન ટુ સે કે રાજ ખક્કર? હું મેહુલ, મેહુલ મભારા, પ્લમ્બર છું, પ્લમ્બર. પાઇપ ફિટિંગ કરવા માટે આવ્યો છું. સરસ ફેરવી તોડે છે. એ ફેરવીને શું તોડે છે? ના ના, એ તો વોશ મશીન નો પાઇપ તૂટી ગયો હતો ને, એણે 5 મિનિટમાં ફિટ કરી નાખ્યો. પણ આ ટૂલ્સ ક્યાં છે? ટૂલ્સ? હા, માય આસિસ્ટન્ટ ટુક ધેમ લોંગ બેક. આઈ સી. એટલે તારું બધું કામ પતી ગયું તો ભાઈ તમે બે જણા અહીંયા શું કરો છો? એ તો બિલના પૈસા લેવા રોકાયો છે. ઓહા, એટલે રાજ બબ્બરનો બચ્ચો અહીંયા આવશે ખરો? હા, પણ હું તમને શું કહું છું પહેલવાન ભાઈ, તમારે એમનું કામ શું છે? હું એનું મર્ડર કરી નાખીશ. મર્ડર? હા, તમે ગભરાવ નહીં, હું તમને કંઈ નહીં કરું. સો યુ ડોન્ટ વરી. એ મારી લવ બર્ડ સ્વાતિને ભગાડી ગયો છે, હું એની સાથે ફ્રી સ્ટાઇલ રેસલિંગ કરીશ. સાંભળ, મને લાગે છે અહીંયા રહેવામાં વધારે જોખમ છે. હા, હું શું કહું છું તમને કે મારું જે બિલ છે ને હું તમને કુરિયરથી મોકલી આપીશ. હા, ચાલ ડાર્લિંગ, આપણે જઈએ, ચાલ. તમે મારું પેન્ડન્ટ રહી ગયું છે એવું લેવા આવી છું. જસ્ટ અ મિનિટ મિસ્ટર, મિસ્ટર મેહુલ મપારા પ્લમ્બર છે. તમે કોણ છો? તમે કોણ છો? હું રાજ બબ્બરને ચાબુકી ચાબુકી મારનાર. હેલો 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 હેલો. મેં અમને ક્યાંક નથી જોયા. આપણે એમને ક્યાંય નથી જોયા. આ મારો આસિસ્ટન્ટ છે. હા, પાછો આવ્યો હમણાં જ. જો શું છે, અહીંયા છે ને બધું ટાઈટ થઈ જ ગયું. તું સમજે છે? અહીંયા સિચ્યુએશન બહુ ટાઈટ છે. મેહુલ કઈ સિચ્યુએશન ની વાત કરે છે? હે, આને કેમ ખબર પડી કે તારું નામ મેહુલ છે? મારો આસિસ્ટન્ટ છે. આ મેહુલ જ છે? હા, હું મેહુલ ને મેહુલ કરતો બીજું શું કહું, આ મેહુલ જ છે. પણ આ છે ને ફ્રી સ્ટાઇલ કુસ્તી કરવા માટે આવ્યો છે, સ્વાતિ નો લવ બર્ડ છે. સ્વાતિ જેને તો હમણાં ભગાડી દીતે. ભગાડી? એટલે અહીંયા આવી હતી? શા માટે ભગાડી? શા માટે ભગાડી? હું તમને કહું શું છે કે સ્વાતિ રાજ ખક્કર પાસે પેલું આમ એનું ચિત્ર દોરવા માટે આવી હતી, ચિત્ર દોરવા માટે. એટલે આ નથી, ઓ નથું, મારા માણસનું નામ નથું છે. તો આ નથું એને ત્યાં મળી ગયો એટલે અહીંયા મળી ગયો. એટલે સ્વાતિને જોઈને પૂછ્યું તું અહીંયા શું કરે? સ્વાતિએ કીધું મારું પેઇન્ટિંગ લેવા માટે આવ્યું છે. તો આને ખબર શું કીધું કે દિનશુ, દિનિયો, દિનિયો તારી રાહ જોતો હશે, તું એની પાસે જા. અરે, પણ આ નત્તુને મારા નામની કેવી રીતે ખબર પડી? હું શું જાણું? હે, એટલે તમે કુસ્તી લડતા હતા ત્યારે રોજ છાપાઓમાં તમારા ફોટા આવતા હતા કે નહીં? રાઈટ રાઈટ, ધેર યુ આર. અરે સ્વાતિ તો તમને કેટલો પ્રેમ કરે છે, કેટલો પ્રેમ કરે છે. એ તો મને કહેતી હતી કે દિનુના માથામાં જે કાંઈ પણ હતું ને એ બધું એને મારામાં ઠાલવી દીધું. રાજ, રાજ ક્યાં છે તું? આ કોણો હોય છે? રાજ ક્યાં છે તું? જરા જુદો છે. સ્વાતિ, સ્વાતિ ડાર્લિંગ, તું ક્યાં છે? સ્વાતિ, સ્વાતિ. રાજ, આ ભીમ ખરેખર કોણ છે? આ અંદર વળી કયું લફરું છે? આખી વાતમાં મારા ઘરમાં શું ચાલી રહ્યું છે યાર? એક્સક્યુઝ મી સ્વાતિ, હું માત્ર મારો સ્કાર્ફ ભૂલી ગઈ હતી એ લેવા આવી હતી બસ. સ્વાતિ, મને બધી વાતનો ખુલાસો કરવા દે. એ અત્યારે નહીં. પેલો ગોરીલો અંદર છે, હમણાં બહાર આવશે. ગોરીલો? દિનિયાર. દિનિયાર? એ સ્વાતિનો અવાજ હતો. ઓ માય ગોડ, રાજ આ તો ગાંડો છે. હા હા હા, જો એ પોતે હા પાડે છે. પ્લીઝ હેલ્પ મી રાજ, મને કઈ છુપાડ. આની પાછળ આ ફોન, આની પાછળ છુપાડ. એક મિનિટ, રાજ તારા ખિસ્સામાં જગ્યા હશે. યાર, મારા ખિસ્સામાં જગ્યા કેવી રીતે હોય યાર? તું એક કામ કર, તું ક્યાં છુપાય? મેગેઝિનમાં તું નહીં માય. એ એક કામ, આ ક્લોઝેટ, આ ક્લોઝેટ. હા, આની અંદર જતી રહે, જતી રહે તું અંદર. હા હા, પ્લીઝ તું અંદર જતી રહે. છાશ, ક્યાં છે? એટલે ઝડપથી દોડી પણ નહીં શકે અને તમે આ શરીર ને પકડી પાડશો એમ. માણસ નું વજન પડ્યું છે. સ્વાતિ,
Swati darling, હું તારો બકુલી ડકુલી ડિલિશિયસ દીધું છું. Swati darling. બકુલી ડકુલી ડિલિશિયસ દીનુ. Oh my god, બહુ લેટ થઈ ગયો છે. હું શોમાં નહીં પહોંચી શકું. જાઉં છું, બાય, ટાટા. રોઝી. ગોડ. રોઝી તારું જ ઘર છે, આવતી રહેજે. એ આવતી રહેજે વાળા. પેલા મને એમ કહો, આ રાણી બાગ હોય તો બધા પ્રાણી મારા ઘરમાં કેમ ભરાય છે? ના ના, 10 મિનિટ બહાર શું ગયો? અહીંયા બધું ઉથલ પાથલ થઈ ગઈ. રાજ, પહેલા સ્વાતિને ક્લોઝેટમાંથી બહાર કાઢ. હા હા, સ્વાતિ અંદર છે. સ્વાતિ એ ગયો? આ ગયો. બાર તને નહીં જોવે ને એટલે પાછો આવશે. તું એક કામ કર, સ્વાતિ એથી ભાગી જા. અરે પણ નહીં, હું બહાર જઈશ તો મને ઓળખી જશે. હા, અરે ચિંતા, રાજ એને દાઢી મું દોરી આપ. એક મિનિટ, સૌથી પહેલા મને કે તારે એની સાથે શું સંબંધ છે? મારો એની સાથે કોઈ સંબંધ નથી. પણ તને ચાહે છે. અરે પણ હું એને નથી ચાહતી. તો એના જઈને મોઢા પર કે, તારા આખો મોઢો નકશો બદલાવી નાખશે. તમને શું લાગે છે મેં એને નહીં કીધું? યુ નો, મેં જ્યારે એને એવું કીધું ને કે હું તને નથી ચાહતી, તો મને કે આપણે હનીમૂન માટે ઉદવાડા જઈશું. ઉદવાડા? હા, ત્યાં જન્મેલો એટલે. અરે મરશે પણ ત્યાં જ. સૌથી પહેલા તું મને કે, તું મને એક વાત કે, એ તારા પ્રેમમાં પડે એવું તે કંઈક સજ્જડ કારણ તો આપ્યું જશે કે નહીં? બે કારણો. હું જ્યારે જૂના દરિયામાં તરવા ગઈ ને તો મને કે, મિસી તમારો હાથ ઝીલીને મને એના પર તરતા શીખવાડો. એ ભીમને? હા. બીજું કારણ મેં એને આપ્યું. મેં એને કહ્યું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ સી યોર ડર્ટી બ્લડી ફેસ અગેન. તો ખુશ થયો. મને કે, યસ આઈ હેવ અ ડર્ટી ફેસ. ગોરિલો. હા. હી, યુ નો વોટ, પણ એ ગોરિલા પાસે છે ને સોલિડ પૈસો છે. હા હા, અને જરાક ડાયટિંગ કરે ને તો એ રાજ અસલ તારા જેવો લાગે. ને તું એને લવ કરે? અરે સ્વાતિ માત્ર મને જ લવ કરે છે. નેવર. જે માણસ ઘરમાં જનાન ખાનું ખોલીને બેઠો હોય ને એવા માણસના પ્રેમમાં તો હું જરાય નથી. એક મિનિટ સ્વાતિ, તું મને ચોખવટ કરવા દે પ્લીઝ. હું તને છે ને પૈસો ચાલી રહ્યો છે. બોલો. ચાલતા ચાલતા ચાલવાનું પૂછે છે. હું, મને યાદ નથી આવતું. હું જાગતી હતી કે સપનામાંથી મેં કિંગકોંગને જોયો. મને કહે, આમ યાર બકુલી ધકુલી બકુલી ધકુલી વાત કરે. અને પછી બોલો નો ને ભાગ્યો. સરોજ માસી, જુલી તું અહીં છે? હે, અહીંયા શું કામ ના હોય. એને એની મનગમતી ચીજ મળી ગઈ છે ને રાજ. આઈ થિંક મારે જવું જોઈએ. આફ્ટર ઓલ તું તારી ફિયોન્સીને પ્રપોઝ કરે ને હું અહીંયા ઊભી રહું. એ ફિયોન્સી? સ્વાતિ, મારી ફિયોન્સી તો તું છે. નો, યુ આર અ લાયર. આઈ એમ નોટ અ લાયર. પ્લીઝ તું અહીંયા બેસ, મારે તને ચોખવટ કરવી પડશે. તું બેસ, તું મારી વાત હવે ધ્યાનથી સાંભળ. હું તારું મફતમાં પોર્ટ્રેટ બનાવવાનો હતો ને, અને એવી રીતે જ આ જુલીનું પૈસા લઈને પોર્ટ્રેટ બનાવવાનો હતો. હવે એમાં થયું એવું કે આ મેહુલ વચ્ચે આવ્યો. તો મેહુલ આવ્યો ને તો મેં એને એમ કીધું કે હું જેનું ચિત્ર દોરું છું ને એ મારી ડાર્લિંગ છે, હું એને આજે હમણાં પ્રપોઝ કરવાનો છું. તો આ વાત જુલી સાંભળી ગઈ. તો જુલીને એમ થયું કે આ હું એને માટે બોલું છું, એટલે આ બધી વાતમાં આમ ગોટાળો થઈ ગયો. તું સમજી? ઓહ, આઈ સી. પણ રાજ, તારે મારું નામ લેવું જોઈએ કે નહીં? આઈ થિંક. યુ થિંક? આપણે બંનેને એકલા મૂકવા જોઈએ. આઈ થિંક એકલા જ છે. માસી, કઈ ખબર નથી. જા જા, હું જોઈને આવું. રાજ, રાજ, આઈ એમ સોરી. એ પેન્ટર. ઓકે, હું જાઉં છું. આઈ એમ સોરી, આઈ એમ સોરી. યુ નોટી. સૌ સારું જેનું છેવટ સારું. હે સ્વાતિ, હું તને કંઈક કહેવા માંગુ છું. હા તો બોલ ને. તું તું મારી સાથે તું મારી સાથે પછી આગળ બોલ. તુજે કોઈ દિવસ કોઈને કીધું નથી ને, એટલે હું તને એમ કહેવા માંગુ છું કે તે પોસ્ટ તો લઈ જ લીધો છે, હવે આગળ ખાલી પી આર ઓ લગાડી દે. હા, પી આર ઓ, પોઝ પોઝ, પી આર ઓ, પ્રપોઝ. એક્ઝેક્ટલી. સ્વાતિ ડાર્લિંગ, તું મારી સાથે લગ્ન કરીશ? ઓફ કોર્સ. કોઈ ગાંડી છોકરી તારા જેવા હેન્ડસમ અને ફેમસ પેન્ટર જોડે લગ્ન કરવાની ના પાડે. પણ એક્ચ્યુઅલી રાજ, તને છે ને પ્રપોઝ કરતા પણ નથી આવડતો. યુ નો વોટ, ભાવપૂર્વક એમ કેવું જોઈએ, મારી મારીને. હું નહીં મારું. ઇડિયટ, પૂરું સાંભળ તો ખરો.
મારી મારી ને મારી જ ડાર્લિંગ રહીશ. I love you. Yes, I love you very much. પણ સ્વાતિ, તું તો જાણે છે કે હું એક ચિત્રકાર છું. અને ચિત્રકાર લોકોનું શું હોય છે કે એમની દરેક ભાવના છે ને પોતાના ચિત્રમાં ઉતારતા હોય છે. હવે એકચ્યુઅલી હું તારી માટે શું ધારું છું, શું ઈચ્છું છું, શું ફીલ કરું છું એ તારે જો જોવું હોય ને તો તારે મારું ચિત્ર જોવું પડશે જે મેં તારે માટે બનાવ્યું છે. યસ, કમ, તું ચિત્ર જો એટલે તને ખબર પડી જશે હું તને શું કહેવા માંગુ છું. જો હું આવી છું. તું આવી છે ને આવી જ રહીશ. તું મારી સાથે લગ્ન કરીશ ને તારી સાથે. પછી પછી તું મને આવી જ રીતે રાખીશ? અરે આની માટે આ એક એક ડિટેલ માટે મેં કેટલી મહેનત કરી છે ખબર છે? ઓ શટ અપ, હું તને સર્કસ ની સુંદરી જેવી લાગી છું? સ્ટુપિડ. અરે સ્વાતિ, ડોન્ટ ટોક ટુ મી, ડોન્ટ ફોલો મી. રોઝી, એક મિનિટ સ્વાતિ, મને ફરી પાછો ખુલાસો કરવો પડશે. સ્વાતિ, હે રાજ, હા શું રડે છે નાના છોકરાની જેમ? સ્વાતિ 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 કરીને. સ્વાતિ મને હંમેશ માટે છોડીને જતી રહી. એને એમ થયું આ જે ચિત્ર છે ને એ મેં બનાવ્યું છે. અરે ગાંડા, અરે આ તો રોઝીનું પોસ્ટર છે, એ હું લાવ્યો છું. તારે લીધે મેં મારી સ્વીટ હાર્ટ ને ગુમાવી. એ શું મારે લીધે તારી સ્વીટ હાર્ટ ને ગુમાવી? તારી સ્વીટ હાર્ટ નું હાર્ટ જો સ્વીટ હોત તો સાચી વાત જાણીને તને પ્રેમ કરવા લાગે. અરે ગાંડા, અરે લગ્ન પહેલા તો પ્રેમી પંખીડાઓ વચ્ચે ઝઘડા થતા જ હોય છે. કેલેન્ડરની ગઈકાલની તારીખ સમજીને આપણે ભૂલી જવાનું તો જ આપણી જવાની લેખે લાગી કહેવાય. આ તારી રોઝી એ મારા રોઝને મુરઝાવી નાખ્યું. હા તો દેવદાસની જેમ દારૂ પી. હા, એક બંગલા બને ન્યારા, એક બંગલા બને ન્યારા. અરે આ દારૂ પીને પણ મારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય સમજો. અરે પણ નિદાને પ્રોબ્લેમ છે એ તો તું ભૂલી જઈશ. અરે યાર એક કામ કર, બોલ. આ જો અહીંયા ઓલરેડી રેડી રાખ્યા તમે. અરે આ મારું છે. ઓકે, આ નવું છે, થોડું પાણી નાખવું પડશે, થોડું હાર્ડ છે. નક્કી આ પેન્ડન્ટ કોઈ ચોર્યું હશે? હવે શું થશે પેન્ડન્ટ નું? માસી પી પી. આ લોકોને અહીંયા પીવાની પડી છે ને આપણો જીવ જાય છે. હે તમે લોકો ક્યાંથી આવ્યા? ક્યાંથી એટલે? હલો, પોલીસ સ્ટેશન, અમિતાભને બોલાવો. અમિતાભ પોલીસમાં? પોલીસ ઇન્સ્પેક્ટર છે. અમિતાભને મોકલો. મોકલવાની જરૂર નથી, હાજર જ છું. લે બોલ, કોણ કે મુંબઈની પોલીસની સર્વિસ ક્વિક નથી? ઓ મિસ્ટર પ્લમ્બર, મારો હીરાનું પેન્ડન્ટ ખોવાઈ ગયું છે. ચિંતા નહીં કરો, હું છું ને, મળી જશે પેન્ડન્ટ, મળી જશે. એ સોનાની મરઘી પરથી હાથ ઉડાડી લે, ઉડાડી લે. એનો વાંધો નથી અમિતાભ. એટલે આ વાંધો છે? લગભગ. અરે લગભગ નહીં, તમે ચોક્કસ કીધું હતું કે આ છોકરી પર મારે નજર રાખવાની છે. તમે નજર નાખો શું કરે છે. એનો અત્યારે એ વાત અત્યારે જવા દો અમિતાભ. એની જુલીનું હીરાનું પેન્ડન્ટ ચોરાઈ ગયું છે. શું? હા. યસ. આ, અરે આ છોકરીને પર્સ લઈને મેં ભાગતા જોઈ એટલે મેને પકડીને ગાડીમાં નાખી. અરે તમે આને પકડી? અરે બહુ ચબરાક છોકરી હતી, મારી સામે આવી આમ સ્પ્રિંગની જેમ બે ત્રણ વાર ઉછળી, પછી એક સમરસોલ્ટ લીધો અને ભાગી. અને એને ભાગવા દઉં તો હું પોલીસ સેનો પકડી નાખી મારી ગાડીમાં, ગાડી લોક કરી અને સીધો અહીંયા. એટલે તમે એને ગાડીમાં લોક કરીને અહીંયા આવ્યા છો? અરે લોક કરીને આવે ને, લોકો શું કે કેવા કપડાં પહેરીને ફરે? સરકસ વાળા આટલા જ આપે જ? અરે ગમે એટલા. ઓ રોઝ, રોઝ મારી વાત સાંભળ, રોઝ 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 આવું જ બોલે છે આ માણસ? અરે રોઝ એટલે રોઝી, એની ગર્લફ્રેન્ડ નું નામ છે. ઓલ રાઈટ, મારે ચાલશે. અરે ચોરી ના કરી શકે? ના કરી શકે, એનો પુરાવો હું તમને હમણાં બતાવીશ. આ શું છે? આ પર્સ લઈને ભાગતી હતી, મેં એને પકડી. હવે જે અંદર વસ્તુ છે ને એ તમે તમારી બે ને બે ચાર આંખ કરીને જુઓ. શું છે આ? મારો પેન્ડન્ટ? મેં તને શું કહ્યું હતું, અમિતાભ એટલે અમિતાભ, એની નજર એવી કાતિલ છે ને કે આર પાર જોઈ શકે. તારું પેન્ડન્ટ જલ્દી આપ્યું ને. આ પર્સ મને આપો. શટ અપ, આ પર્સ તારી પાસે કેવી રીતે આવ્યું? આ મારો પર્સ નથી. આ મારો પર્સ છે અને એમાં પેન્ડન્ટ છે. હેન્ડ્સ અપ.
પણ શા માટે? આ પેન્ડન્ટ તમે ચોર્યું છે, યુ આર અંડર અરેસ્ટ. પણ હું તો માસીબા છું. અરે માસીબા કઈ ઉપરથી નથી ટપકતા. હા મને યાદ આવ્યું, જ્યારે મને રાજ પર ગુસ્સો આવ્યો રે ત્યારે મેં જ આ પેન્ડન્ટ આ પર્સમાં મૂક્યું હતું. ઓહો એટલે તું પણ ચોર. હેન્ડ અપ. ઓ ઇન્સ્પેક્ટર, આ શું તમે આ ફિઝિકલ એક્સરસાઇઝ બધું કરાવો છો કે શું? હે તમે આ ઇજુલીને એરેસ્ટ ન કરી શકો, એનું પોતાનું પેન્ડન્ટ છે. અરે હું તમારા શબ્દો પર વિશ્વાસ કેવી રીતે મૂકો? કારણ કે હું એની માસીબા છું, મને તો ખબર જ હોય ને. પોલીસ આ રાખી શકે. તમે પોલીસ છો? યુનિફોર્મ ક્યાં છે? હું સીઆઈડી છું. તમે મને ન ઓળખી? મેં તો તમને રોક્યા છે. હા રોક્યા છે, રોક્યા છે. શું કર્યા કરો છો? શેના રોક્યા છે? આ આ છોકરીની માસી તરીકે નહીં. રાજ રાજ મારી ઓળખાણ આપશે. આ રાજ છે, રાજ ખક્કર. હા સ્વાતિ. જુલી કેને કે માસીબા છે? માસીબા મરી ગયા. માય ગોડ, રાજ આ માણસ મારું હીરાનું પેન્ડન્ટ નથી આપતો. હીરાનું પેન્ડન્ટ? આ હીરાનું પેન્ડન્ટ પહેરે તો કેવો લાગે? એર ઇન્ડિયાના મહારાજા જેવો. હે શરાબે ચૂપ રહે, મને કહે કે આ સ્ત્રી કોણ છે? જુલી. અરે એ નહીં, બીજી સ્ત્રી. બીજી સ્ત્રી એટલે પેલી એ છૂટા છેડા આપી દીધા? રાજ પીવાનું બંધ કરને અને આ કાયદાના રખેવાળને કહે કે માસીબા કોણ છે. હું શું કામ કહું? હું ફૂલ નથી. યુ ફૂલ? મારું ટમી ફૂલ નથી. મારે કંઈક ખાવું પડશે. કઈ ખાવાનું લે આવું? એક્સક્યુઝ મી, સાંભળ સાંભળ, ડોન્ટ શૂટ મી, આઈ એમ ઈટિંગ નોટ ગોળી. બટ હવે આને સમજાવવાનો કોઈ અર્થ નથી. અરે એને સમજાવવો પણ નથી, પણ આ પેન્ડન્ટના પ્રકરણનો હવે ખુલાસો કરવો જ પડશે. હવે આ પર્સનો પણ ખુલાસો કરવો પડશે. એ ક્રિયા છે કરવો પડશે. અહીંયા નહીં, અંદર. કમ ઓન કમ ઓન કમ કમ કેમ. હા રણ, રોઝી રોઝી ડિયર, રણ નહીં રોઝી. ક્યાં બેસ? હા અહીંયા બેસ બેસ. રણ નહીં બેસ. તને ખબર છે રાજ, હું તારા ઘરેથી નીકળીને પછી એક માણસ આવીને મને પકડી લીધી. ઓ માય ગોડ. મને એની કારમાં પૂરી દીધી. મને તો લાગ્યું કે મને ઉઠાવી જશે. તને? ઓફ કોર્સ, જોતો નથી આવા કેટલા કિસ્સા બને છે. પછી મારું પર્સ જૂટવી લીધું ત્યારે મને યાદ આવ્યું કે આ પર્સ મારું ને કોઈ બીજાનું છે. મેં એને ખૂબ સમજાવ્યો પણ ઉલટાનું એણે મને કારમાં બંધ કરી નાખી. ચિંતા નહીં કર રોઝી, હું છું ને ચોક્કસ. મને તો ખાતરી છે પેલા ડિટેક્ટિવથી કંઈ ભૂલ થઈ છે. ના પણ હવે હું શોમાં કેમ પહોંચીશ? હું છું ને રોઝી, તું ચિંતા નહીં કર, ચિંતા નહીં કર. મને લાગે તને ભૂખ લાગી હશે. ના મને નથી લાગી. બે મિનિટ જ લાગશે. તું મારી આવી હાલત પર નજર નહીં બગાડ. અરે કેમ આમ કરે છે? અરે આવતી રે રોઝી, આવતી રે, બે મિનિટ જ લાગશે રોઝી. હેલો, ધ્યાને મારી નાખ્યો. ખૂન, મર્ડર! અરે ચૂપ રે, મને ખબર છે તને બંને હાથોથી જકડી લેવા માંગતો તો. અરે ના બાબા, આણે મને નોતી જકડી, પેલી કાર જેની છે ને એણે મને પકડી. બાર જેની કાર છે એણે? અરે મેં અવાજ સાંભળ્યો. ઓ માય ગોડ, એ ડિટેક્ટિવ છે, જલ્દી છુપાઈ જઈને તો તને પણ પકડી જશે. અરે કોણ ડિટેક્ટ? અરે શું ચાલી રહ્યું છે આ ઘરમાં? રાજ આ ગાંડો, રાજ રાજ. સાંભળ્યો અવાજ? એ ચૂપ રે, આ ગાંડો પાછો આવ્યો. એક કામ કરજો, એ આવે ને તો તમે એને કહેજો તમે મને જોઈએ જ નથી અને તમે મને મળ્યા જ નથી અને તમે મને ઓળખતા જ નથી. ઓળખતા નથી, મળ્યો નથી, આ શું બોલી ગઈ? પણ છે કોણે? ડેમ ઈટ, ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે મારી કિસીમિસી? નહીં આ નહીં, સર આ પણ નથી. હું તો મારી કિસીમિસીને શોધવા આવ્યો છું. આય મા મા આયા, ચક્કર મને મને બધું ચક્કર ચક્કર લાગે છે. રોઝી રોઝી ક્યાં, રોઝી ક્યાં ગઈ? હા નક્કી નક્કી, મારા માથામાં કોઈ ક્યાં હથોડો માર્યો છે. હથોડી મારી? હા એ બી માથામાં. થોડી ઘણી બુદ્ધિ છે એ પણ જતી રહી હશે.
અહીંયા કોણ હતું? અહીંયા હતું ને આપણે, કોઈ નહોતું. કોઈ નહોતું તો તને કેવી રીતે ખબર પડી? તું અહીંયા ભરાઈને બેઠો છે તારે ને? બોલ, બોલાવ બોલાવ ઇન્સ્પેક્ટર ને બોલાવ. એ ઇન્સ્પેક્ટર ને, અરે ગમે એવી પોલીસ ને બોલાવો, આ પોલીસ તો હાજર જ છે. તમે નહીં, તમે નહીં, તમે નહીં, તમે પોલીસ જેવા નહીં. તમે તો ઓલું રસ્તા પર સરબત ને બરફ ના ઘોળા વેતા હોય ને એવા લાગો છો. અરે ચૂપ રે બબોળા. તમે શું કામ રડો છો? મારી દીકરીની યાદ આવી ગઈ. મારી દીકરી ખોવાઈ ગઈ. દીકરી તો કઈ પેન્સિલ નું રબર છે કે આમ ખોવાઈ જાય? અકસ્માત, આવી રીતે અકસ્માત માં જ ખોવાઈ ગઈ. તમે ફિકર ના કરો, રડો નહીં, ગભરાવ નહીં. તમારી દીકરીને હું શોધી આપીશ. સમજો ને કે હું જેનો બાપ છું. નહીં, બાપ બાપ એટલે કે બાપ જેવો છું. એ બાપ જેવા? ઓ મિસ્ટર, તમે છો કોણ? અરે આ એ જ પહેલવાન છે જેને સ્વાતિ ચાહે છે. ઉલ્લુ બનાવો છો તમે? ના ના, આસિસ્ટન્ટ છે, આસિસ્ટન્ટ છે. તો પછી આસિસ્ટન્ટે મને આ બંને છોકરીઓની ઓળખાણ કેવી રીતે કરાવી? અમારી ત્યાં ઘણા બધા પ્લમ્બર આવે છે. તમારે તો બહુ લીકેજ થતું લાગે છે ને. રાજ કોને કે છે? કોને ખબર? હવે તમારાથી મને એવું કહો કે સાચે સાચ રાજ કોણ છે? પણ હું રાજ ખક્કર નથી. તું ઘસાઈ ગયેલું રબર છે રાજ? અરે પાછો રાજ? અરે ભાઈ હું રાજ નથી, તું કાવડ છે. અરે કાવડ માં બેસાડી ને લઈ જશો તો પણ શ્રવણ ની માફક હું કેતો રહી. હું રાજ નથી. હવે તારું સાચે સાચું નામ મને કે છે કે નહીં? અમિતાભ. જો કોઈ ના મળ્યું તો ફિલ્મ વાળાનું નામ જોયું? અરે ફિલ્મ વાળાનું નહીં, મારું જ નામ છે અમિતાભ. હું સીઆઈડી જોયું. હવે બચાવવા મારી નાખશે મને. એક મિનિટ, કોઈ નિર્દોષ પર આટલો બધો અત્યાચાર થાય છે એ મારાથી નહીં જોવાય. હું છું રાજ ખક્કર. મને હતું જ ક્યાં ના હોય શકે. હવે હું તને નહીં છોડું. મરવા માટે તૈયાર થઈ જા. મારાથી ખૂન નહીં જઈ શકે. વાહ વાહ રાજ, શું તારી હિંમત! તારી આજ હિંમત પર હું ફિદા છું. એની હિંમત હમણાં હું કેવી ઓગાળી નાખું તે જો તું. અરે વેટ વેટ, એક નિર્દોષ માણસને શમશાન જોતા નહીં જોઈ શકું. આજ રાજ ખખર છે. આ શું આપણે ઘર ઘર રમીએ છીએ? હવે એમ ના કહેતા કે હું રાજ છું. નહીં નહીં નહીં, હું તમારું, તમે દિનશુ છો, તમારું નામ દિનશુ છે. હું શું કહું છું, આપણે આમ શાંતિ રાખીએ તો. તમારે શાંતિને રાખવી છે? આ કેમ આવે છે? શાંતિ એટલે કે આપણે શાંતિથી આ વસ્તુનો કઈ નિવેડો લાવીએ. હું શાંત નહીં રહી શકું. તમે શાંત નહીં રહો? લે પાછો ઉભો થયો, મજબૂત છે. આ ચાડિયાને જલ્દી બાંધી દો, નહીં તો ભાનમાં આવી જશે. અરે ક્યાંથી બાંધે? આને બાંધશું ને તો કાગળને ફાડી એમ દોરડાને તોડી નાખશે. આને કારમાં પૂરી દો. જો જો સાહેબ, હું તમને એક વાત કહી દઉં, સોરી. જેવી રીતે હું નિર્દોષ છું એવી રીતે આ પણ નિર્દોષ છે. થેન્ક યુ માય રાજ, થેન્ક યુ. રાજ રાજ પાછું? અરે પણ આ રાજ નથી, આ મેહુલ છે. આ જ રાજ છે. હવે આપણે ઘર ઘર રમીએ છીએ. એ કેમ બને? તેજ તો મને કહ્યું હતું ને કે તું રાજ છે, તો હું પોસ્ટ તો નહીં આપતી હતી. મને, હું છું રાજ ખખર. અરે હા, પહેલવાન ભાનમાં આવી રહ્યો છે. રોઝી રોઝી રોઝી, હા, સર્કસમાં તારી આઈટમ આવશે એની પહેલા આપણે પહોંચી જઈશું. ચાલ. અરે ના, આપણે અમિતાભના પડખે રહેવું જોઈએ. શું અમિતાભના પડખે રહેવું જોઈએ? એના પડખે કોઈ દિવસ રહેવાય નહીં ભાઈ. એનો પડખો જો. રાજ, આ પેન્ટન નકલી છે, અસલી હોય તો હું તરત ઓળખી લઉં. હું પણ. તું વચ્ચે બોલવાનું રહેવા દે. રહેવા કેમ દે? તું જાણતી હોય તો કહે કે અસલી પેન્ટન તે ક્યાં છુપાવ્યું છે. મેં છુપાવ્યું છે? હા, પર્સમાં પેન્ડન હતું અને એ લઈને તું ભાગી. પાછો ગાંડો થયો. હેન્ડ્સ અપ, હેન્ડ્સ અપ. એવું જ જાણ્યા. વોટ? હે, હેન્ડ્સ અપ.
ચલો જાડે અહીંયા કઈ જાતનો જાડ્યો છે બંદૂક લે તોય જાગતો નથી એ આવતો રે અમિતાભ ઇન્સ્પેક્ટર અને જાડ્યા તમે બંને નીકળો બહાર નીકળો બહાર નીકળો એકલા ને કાઢો ને એ ચલો તમે નીકળો નીકળો ચલે નીકળ માસી વાત તમે પાસ લઈને જાઓ ચલો 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 એ રોઝી તું પણ જા અને એ જુલી તું પણ નીકળ ચાલ ચાલ હું મામલો પારખી ગઈ છું રાજ ના હું નહીં જાઉં પણ આને કેમ રાજ કહે છે અરે અત્યારે એના મગજ પર ભૂત સવાર છે આઉટ ચલ ચલ આઉટ બહાર નીકળ હેટા મારી પાસે બેક ગેટ આઉટ આઉટ હે રાજ મેદાન સાફ બધા જ આઉટ થેન્ક ગોડ હું તો માત્ર મારો સ્કાર્ફ લેવા આવી હતી પેલો જાડ્યો હતો ને એટલે હું જઈ ના શકી આઉટ રાજ તું કેમ મને બીવડાવે છે કારણ કે હું તને ચાહું છું ચાવાની આ કઈ રીત છે રિવોલ્વર દેખાડીને સોરી જો સ્વાતી હું તને કંઈક કહેવા માંગુ છું વેઇટ વાસ્તવિકતા એ છે કે તમારા ચિત્રકારો પાસે માત્ર ચિત્રો જ હોય છે કાર નથી હોતી એક મિનિટ તું મને પરણવા માંગે છે કે મારી કારને ના પરણવા તો તને જ માંગુ છું પણ તારી પાસે કંઈક તો હોવું જોઈએ ને કંઈક તો હોવું જોઈએ એટલે તું કેવા શું માંગે છે હે તને ઓલા દિવસે તે જે ચિત્ર જોયેલું ને એ મેં નહોતું રાખ્યું ઓલા મેહુલ રાખેલું ઓલી રોઝીનું પોસ્ટર તારે જોવું છે તારે જોવું છે મેં તારું કેવું ચિત્ર બનાવ્યું જો ત્યાં જો ઓલું ચિત્રને ઉલટું કરામ તારે ખબર પડી જશે મેં તારું કેવું ચિત્ર બનાવ્યું જો ઓ માય ગોડ રાજ હું આટલી બધી સુંદર દેખાઉં છું કેમ તારા રૂમમાં હરીશો નથી મારી આંખોમાં જો આંખોમાં જો તને દેખાશે કે મારી આંખોમાં તારા પ્રત્યે કેટલો પ્રેમ છે સ્વાતિ પણ રાજ તે મારા પગ કેમ નથી ચિત્ર્યા હું મારા પગ પર ઊભી રહી શકું છું ડાર્લિંગ ડાર્લિંગ પગ મહત્વના નથી મહત્વના છે તારા યુ નોટી બોય એક મિનિટ થોડી વાર માટે તારા હોઠમાં બીડી રાખ ને એટલે હોઠને બીડી રાખ ને યાર મારે તને કંઈ કેવું છે અચ્છા એટલે હું આટલું બધું બોલું છું એમ એમ નહીં ડાર્લિંગ ક્યારેક ક્યારેક આપણે આમ થોડુંક ઓછું બોલીએ તો ચાલે ને મારે તને કંઈક કેવું છે મારે એક ફોન કરવો પડશે પાછી આવી માસી બા તમારી ગાડીએ મારી કારને રોકી રાખી છે બાજુ પર લો મારો હાથ છોડ રોઝી રોઝી મારી વાત સાંભળ રોઝી ડિયર નો ડિયર એક મિનિટ ક્યાં છે મારી રિવોલ્વર ક્યાં ગઈ અરે યાર જરા કંતુ સ્વાતી સાથે પ્રેમથી વાત કરવા જાઉં છું આ બધા પ્રાણી આવીને ડિસ્ટર્બ કરે છે રાજ રિલેક્સ રિલેક્સ તારે શું કેવું છે હું સમજી ગઈ છું કે રિલેક્સ અરે યાર આ બટાટાની ગુણી મારો પીછો નથી છોડતો હું જાઉં છું ક્લોઝેટમાં જલ્દી ભાગ યાર પેલું ડ્રમ અહિયાંથી નહીં જાય ત્યાં સુધી હું બહાર નહીં આવું અરે પણ તું બહાર નહીં આવે ડાર્લિંગ તો હું તને પ્રપોઝ કઈ રીતે કરીશ આવ આવ અહીંયા આવું છું માસી તમે અમે એટલા માટે પાછા આવ્યા કે પેલી સર્કસ વાળીની જડતી બરોબર લેજો મેં એની પાસેથી જ નીકળશે એણે કેવા કપડાં પહેર્યા છે તમને ખબર છે જડતી લેવા જતા પણ એની પાસેથી કંઈ મળશે નહીં સ્વાતી સ્વાતી માસી ભાગો અરે ભાગે છે ક્યાં યાર સેમસન નીકળ્યો મારી ટોપી સીધી કરી નાખી જોઈએ જોઈએ મને મારી સ્વાતિ જોઈએ મને જો જો ક્યાં હશે આપણે ઢાપામાં જાહેર ખબર આપી દીધો ચાલો પછી ખબર પડશે સ્વાતિ ડાર્લિંગ બહાર આવી જા ગોડ પેલો રાક્ષસ ગયો અરે લે આ ધરતી ધ્રુજતી બંધ થઈ એના પરથી ખબર ન પડી કે બલાક ગઈ હા એ કપડું કરતી વખતે વાપરું છું ને એ કપડું હશે એની તું એક કામ કર અંદર જા હાથ પગ મોઢું ધોઈ લે ફ્રેશ થઈ જા અને જોઈ તો કપડાં બી ચેન્જ કરી લે મારા પેન્ટ શર્ટ અંદર જ છે અરે પણ એવા વેશ કાઢવાની શું જરૂર છે પણ કરીશ તો પરણીશ ક્યારે ઘરમાંથી ગયા પણ જતા જતા મારો બધો દારૂ ઉતારતા ગયા લાગે છે મારે પેક તો બનાવવો જ પડશે સૌથી પહેલા પેક બનાવો મિસ્ટર રાજ લેટ્સ હેવ અ ડ્રિંક
તારી ડાર્લિંગ તને મળી ગઈ છે, સ્વાતિ સાથે તારું પેચઅપ થઈ ગયું છે. યુ મસ્ટ હેવ ટુ સેલિબ્રેટ ધીસ. કમ ઓન મિસ્ટર રાજ, મસ્ત ઢીચો આજે તો. એક મિનિટ યાર, પીતા પહેલાં મને લાગે છે કંઈક ખાવું પડશે, ક્યારની ભૂખ લાગી છે. એટલું બધું બોલ 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 કરું છું, ઉપરથી પીધું ને આ જાડિયાએ ભગાવી ભગાવી ઠૂસ કાઢ્યા કે ભૂખ લાગી છે, કંઈક ખાવું પડશે. હું કંઈક ખાવાનું લઈને આવું, એક મિનિટ. હા હલો યાર, કમાલ છે યાર, મારા ઘરમાં મને જ કંઈ ખાવાનું મળતું નથી. મિસ્ટર રાજ, કેટલા ભૂલકણા થઈ ગયા છો. આ શું આટલો ભૂલકણો થઈ ગયો છે કે ગ્લાસમાં વિસ્કી જ નથી નાખી? ખૂબ ગાંડો થઈ જઈશ, ગાંડો થઈ જઈશ. આ લોકોએ મારું મગજ પણ ખલાસ કરી નાખ્યું છે ભાઈ. ગ્લાસમાં વિસ્કી ભરો મિસ્ટર રાજ. હે, આમ થોડી ચાલે, સેલિબ્રેટ કરવાનું છે. સ્વાતિ એ તને હા પાડી દીધી છે. આ આ આ ઓકે, તો બસ છે. ચલો મિસ્ટર રાજ, એન્જોય યોર સેલ્ફ, હેવ અ નાઇસ ડ્રિંક એન્ડ ધેન હેવ ફન. You must enjoy your life like king size. મારો ગ્લાસ ક્યાં ગયો? Thanks for the treat. એ તમે કોણ છો? મમ્મી. મમ્મી? મારી મમ્મીને મર્યાને તો 10 વર્ષ થયા. મારી દીકરી જુલી માટે અહીંયા આવી છું. તમને કેવી રીતે ખબર કે જુલી અહીંયા છે? મેં મારી બેન સરોજને ફોન કર્યો ત્યારે ખબર પડી. સરોજ દાલ મસાલા? નહીં 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 નહીં. અરે વાહ, એટલે તમે સરોજને દૂરદર્શન પર જોઈ? અરે દૂરથી નહીં, પાસેથી પ્રત્યક્ષ જોઈ. મમતા, મમ્મી, અરે સરોજ, જુલી, બહુ અગત્યના સમાચાર આપે છે. એ સરોજ, મારું હીરાનું પેન્ડન્ટ ખોવાઈ ગયું. તમારું હીરાનું પેન્ડન્ટ? એની સાથે તારે શું? મમ્મી, આ છે જગ મશહૂર ચિત્રકાર રાજ ખક્કર. તું અહીંયા શું કરે છે? એ અહીં રહે છે. એમ તો પછી તું અહીંયા શું કરે છે? મમતા, એ બધું છોડ. પેલા મને એ કહે કે પેન્ડન્ટ ખોવાઈ ગયું તે વિશે તું શું કહેતી હતી? ના, પેલા તું મને કહે કે તું મને કયા અગત્યના સમાચાર આપવાની હતી. પેલા મેં તને પૂછ્યું. ઓલ રાઈટ, તને તો ખબર છે કે હું ક્લબમાં જાઉં છું. હવે ક્લબમાં મારી એક ફ્રેન્ડ આવે છે. એ ફ્રેન્ડની દીકરીના લગ્ન માટે એને સરસ ડિઝાઇનનું હીરાનું પેન્ડન્ટ બનાવડાવવું હતું. મેં એને કહ્યું કે મારી પાસે એ વન ડિઝાઇનનું પેન્ડન્ટ છે, હું તને બતાવીશ. પછી હું ક્લબમાંથી ઘરે ગઈ. ઘરે જઈને કબાટમાં જોયું તો પેન્ડન્ટ ગુમ. પછી મને વિચાર આવ્યો કે કદાચ આ વિશે તને કંઈ ખબર હોય, એટલે મેં તારા ઘરે ફોન કર્યો. તો મને ખબર પડી કે તું અહીં છું, એટલે હું અહીં આવી. તું અહીંયા તારી દીકરી માટે આવી છે કે હીરાના પેન્ડન્ટ માટે? બંને માટે. તો સાંભળ, તારી દીકરી અસલી છે પણ આ હીરાનું પેન્ડન્ટ નકલી છે. વોટ? ક્યાં ક્યાં મરી ગયો પેલો પેન્ટર? ક્યાં મરી ગયો? અરે શું છે, કોઈ મરી નથી ગયું. આ રહ્યો, અહીંયા જીવતો છું. શું છે? અરે હું મારી કિસીમિસીનું ચિત્ર લઈ ગયેલો, એમાં એને પગ તો જોયેલા જ નથી. અરે જોનારા શું કે, લંગડી છે? અરે ઓ, એ તમારી કિસીમિસીના પેઇન્ટિંગ પર કોઈનો હક નથી. એની પર જો ખરેખર કોઈનો હક હોય ને તો એ સ્વાતિનો છે, સમજ્યા? સ્વાતિ કોની? મારી. તમારી ને? તમારે એનું પોસ્ટર જોઈએ છે ને? એક કામ કરો, તમે લઈ જાઓ, પણ એની પહેલાં તમે મને 25,000 રૂપિયા આપી દો. મારી પાસે પૈસા તો નથી, પણ આ પેઇન્ટિંગ તો હું લઈ જઈશ. તમારી પાસે પૈસા નથી એમ? મારી પાસે એક આઈડિયા છે. બોલો. તમે એક કામ કરો. બોલો. ઓલી જુલી છે ને, એનું હીરાનું પેન્ડન્ટ ખોવાઈ ગયું છે. એ જો તમે ગોતી આપો ને, તો એની મમ્મી પાસેથી હું તમને 25,000 રૂપિયા અપાવી શકું છું. ઇટ્સ અ ડીલ. પણ શોધું ક્યાં? અરે પેલી સર્કસ વાળી છોકરી છે ને, જેટલી બહાર દેખાય છે એનાથી વધારે અંદર ઊંડી છે. જો કે બહારથી પણ બહુ ખરાબ નથી દેખાતી. એ જુલીને પહેલેથી જ ખબર પડી ગઈ હોવી જોઈએ કે એ પેન્ડન્ટ પર્સમાં છે, અને એટલે જ એ પર્સ લઈને ભાગી. પછી એને બીક લાગી, એટલે એમ થયું કે એ પર્સ મારી પાસે માંગશે તો, એટલે એને બહાર જઈને નકલી પેન્ડન્ટ પર્સમાં નાખી દીધું. કીધું તું ને? મેં કીધું તું ને, જેનું શરીર મોટું હોય ને, એનામાં બુદ્ધિ હંમેશા ઓછી હોય. અરે તમે એક પોઈન્ટ કેમ ભૂલી જાઓ છો? કયો પોઈન્ટ? જેવી રીતે અહીંયાથી ભાગીને એવી બહાર ગઈ તો તરત ઓલા અમિતાભના હાથમાં પકડાઈ ગઈ. ધેટ્સ અ પોઈન્ટ. તો પછી એ મારે તારા બેડરૂમમાં જઈને શોધવું પડશે. અરે પણ બેડરૂમમાં મેં તપાસ કરી છે, ત્યાં એવું કશું જ નથી. અરે પણ તું તપાસ કરે ને હું તપાસ કરું, એમાં કંઈ ફેર કરો કે નહીં?
અરે મારી વાત સાંભળો, ત્યાં એવું કઈ જ નથી, તમારે તપાસ કરવાની જરૂર નથી, મારી વાત સાંભળો. રાજ, 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 મુસીબતમાં મુકાઈ ગઈ છું. અરે કઈ મુસીબત? જુલીએ પેન્ડન્ટ ચોર્યું અને મમતા મારા પર આડ મૂકે છે કે જુલીના પર્સમાંથી પેન્ડન્ટ ચોરીને મેં મારા પર્સમાં મૂકી દીધું. તો એમાં હું શું કરું? હું એને થોડી કહું, અને હું એને કહું તો એ થોડી માનવાની છે. રાઈટ, હું તો મારા પેન્ડન્ટ શોધવો પડશે. અરે પણ મારી વાત સાંભળો. અરે યાર મારી વાત સાંભળો, ઘરમાં મને કોઈ કઈ પૂછે? કમ ઓન ડાર્લિંગ, આ જો વેલી આવી, એક મિનિટમાં તૈયાર થઈ જઈશ. અરે ભાઈ, ઓ શું કામ? પોઝ આપવા માટે. ક્યાં છે મારા કપડા? ઓ કપડા રહેવા દે, આજે મારો કોઈ મૂડ બૂડ નથી. ચલ કમ ઓન ડાર્લિંગ, હું તને મૂડમાં લાવી દઈશ. એક મિનિટ, તું દૂર જ રહેજે, હમણાં અહીંયા આવતી જ નહીં, કારણ કે તારા માસીબા અહીંયા આવી ગયા છે. સરોજ માસી? હા, એ અંદર પેન્ડન્ટ ગોતવા ગયા છે. અંદર પેન્ડન્ટ? અરે મારી આ ઘરમાં કમાલ છે, મને કોઈ કઈ પૂછતું જ નથી યાર. મને કહી દે કે પેન્ડન્ટ ક્યાં છે, તો હું તને છોડી દઈશ. માસીબાને ઉપરથી પેન્ડન્ટ જડ્યું છે. માસીબા સાચો પેન્ડલ હોય તો મારો છુટકારો થાય. ક્યાંથી મળ્યું? બીજું ક્યાં છે? ચોરી કરી? ચોરી સિવાય તમને કઈ સૂચતો જ નથી. હલો હલો, એક મિનિટ એક મિનિટ, તમે કેમ રડો છો? શું કરી? અરે મારી દીકરી અનુરૂ છે, અનુરાધાનું. અરે તો અહીંયા ક્યાંથી આવ્યું? એની યાદમાં હું હંમેશા મારી સાથે રાખું છું. કાલે દોડાદોડીમાં પડી ગયું હશે. આ મારી દીકરી અનુરાધાનું છે. રાખો, તમારી પાસે રાખો. હો દારૂવાલા, જો કોઈના દુઃખમાં ભાગીદાર છે ને, તો આવો લાવો મળે. મને મારી દીકરી શોધી આપો. એક ઇયરિંગ મળી? હા, વર્ષો પહેલાનો અકસ્માત, ઝુમરનું પડું, એ વખતે મારી દીકરી અનુરાધાએ બંને ઇયરિંગ પહેર્યા હતા, પણ મને એક જ છડ્યું. મને મારી દીકરી શોધી આપો ડિયર. જોયું, હવે તો હું ડિયર પણ થઈ ગયો. હું તો ડિયર ને બદલે ડિયર કેસ. શટ અપ, હું તમને શોધી આપીશ, તમે ફિકર નહીં કરો. પણ મને એ કહો કે અત્યારે તમે ડ્રિંક્સમાં શું લેશો? હું હું ગભરાવ નહીં, ગભરાવ નહીં, તમે શરમાવ નહીં, જે જોઈએ તો બોલો, શું લેશો તમે? મને મારી દીકરી જોઈએ. હવે એ તો મળવાની છે ને, ક્યાં જવાની છે? ચલો આપણે ડ્રિંક્સ લઈ, આપણે અંદર જઈએ, તમે ગભરાવ નહીં. ચલો, લાગે છે એકલા પીતા પીતા અહીંયા શરમાતા. ચલો ચલો આપણે અંદર જઈએ. ચલો 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 અહીંયા રસોડામાં જાઓ, ત્યાં છે ને સરસ મજાનો બાર બનાવ્યો છે, હું પણ તમારી સાથે જોઈન થાઉં. તમે જાઓ, તમે પૂરું બોલી લ્યો સરસ, એટલે હું તમારી સાથે જ છું. હું આવ્યો. વાહ અમિતાભ, તમારી તો નીકળી પડી, કોના બાપની દિવાળી હે? તું શું દિવાળવાનો, પેલી બિચારી કબૂતરની જેમ પપડી રહી છે, ને તું તારા 2-3 રૂપિયાના ડ્રિંક્સ માટે બુઆ બુમ કરે છે. ક્યાં ગયા? હા જાવ જાવ. ક્યાં ગયા કે બધા એમાં તો ચાલવા માંડ્યા. રાજ, મારા પોર્ટ્રેટ નો શું? મારી મમ્મીને સરપ્રાઈઝ આપવી હતી. તારી બર્થડે ના દિવસે? તારી બર્થડે કઈ છે? 29th ફેબ. 29th ફેબ ને, તો ફોરગેટ ઇટ. શું છે, આ વર્ષમાં ફેબ્રુઆરીનો મહિનો 28મી તારીખે પતી જાય છે. ઓકે, મારું પોર્ટ્રેટ તો બતાવ. રાજ, અરે રાજ, મને પેલું પોસ્ટર આપ યાર. કયું પોસ્ટર યાર? રોઝીનું. રોઝીનું? અરે યાર અહીંયા પડ્યું હશે, તું લઈ લે યાર, અહીંયા જ ક્યાંક છે. જો કમાલ, આ જો સ્વાતિને નો પોર્ટ્રેટ બતાડે છે અને મને મારું નહીં. અરે બતાડું છું મારી માં. જો હે, મેં બિકની પહેરી છે. બિકનીમાં બધા બૈરા રોઝી જેવા જ લાગે. એ જો, હા હું માત્ર ચિત્રોમાં બિકની પહેરાવું છું, સમજો ને. એ તું મને એક સાચી વાત કે, ગઈકાલે તું અહીંયા પોઝ આપવા બેઠેલી ત્યારે તે બિકની પહેરેલી? ના. તો પછી મેં તારી શેરતી કરેલી? કરી હોત તો મને ક્યાં વાંધો હતો. એ જેટલું પૂછું છું એનો જવાબ આપ ખાલી. નથી કરી. એ તને હવે તારી રોઝીનું પોસ્ટર જોઈએ છે ને, અહીંયા જ ક્યાંક પડ્યું હશે, તું ગોતી લે અને મળી જાય ને, એટલે આ ઘરમાંથી ચાલતું થા, સમજો ને. આ બધા ઘરમાં આવીને મારો ઘેરાવો નહીં કરો, મને કઈ સમજાતું નથી આ ઘરમાં બધું શું ચાલી રહ્યું છે, મને કઈ સમજાતું જ નથી. ચાલો 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 ચાલો. તમે શા માટે મારી પાછળ પાછળ આવ્યા? ધંધો ધંધો
સ્ત્રીઓની પાછળ પાછળ ભમવાનો? નહીં નહીં નહીં, શું છે કે અમારી દ્રષ્ટિએ સ્ત્રી અને પુરુષમાં કોઈ ફરક જ નથી. અમને જેવો ઉપરીનો હુકમ મળે કે તમે સ્ત્રી ઉપર નજર રાખો એટલે અમે તરત જ અમારી નજર સ્ત્રીઓ ઉપર દોડાવીએ. અને ભૂલે ચૂકે જો અમારો ઉપરીનો હુકમ એમ છૂટે કે તમે પુરુષોને પકડો કે પકડવા માટે અમે તરત તૈયાર રાખીએ અમારી પાસેની પેલી હાથકડી. અરે વાહ વાહ અમિતાભ, તમે તમારું ચાલવા દો, તમે નાખો બૈરાઓ પર નજર નાખો. અરે ભાઈ, બૈરાઓ પર નજર નાખો નહીં, બૈરાઓ પર નજર રાખો. ઠીક છે, તો બૈરાઓને રાખો. અરે શું બૈરાઓને રાખો, બૈરાઓ પર નજર રાખો. અરે અમિતાભ, આ સારું લાગે છે? એક સદગૃહસ્થના ઘરમાં આવીને તમે આવું બધું જે બોલ બોલ કરો છો, તમને સારું લાગે છે? અરે બહુ સારું લાગે છે, કારણ કે અમને પોલીસોને છે ને પરવાનગી હોય છે, લાયસન્સ હોય છે વગર પરમિશન ઘૂસી જવાની. મને કહો હવે કે સરોજ માસી ક્યાં છે? કમાલ છે, કમાલ છે. મારું બેટું બૈરાઓ પર નજર તમે રાખો છો અને મને પૂછો છો? અરે હું ગઈકાલે જે એમને મેં હાલતમાં અહીંયા જોયા હતા ને, જેવી હાલતમાં આવ્યા હતા, મને પાકી ખાતરી છે કે સરોજ માસી અહીંયા જ છે. એક મિનિટ, એક્સક્યુઝ મી, એટલે તમારો કહેવાનો મતલબ શું છે? એ ગઈકાલે અહીંયા આવેલા ત્યારના અહીંયાના અહીંયા જ છે? હું કંઈ ના જાણું, એ જુલી જુલી કે તારા માસીબા ક્યાં છે? માસીબા મજબૂત હાથોમાં સલામત છે. મજબૂત હાથોમાં? અરે ઉંમર લાયક છોકરીને વળી રહ્યા છો? યુ શટ અપ. ઉંમર વધી છે પણ એ લાયક છે કે નહીં એની મને શંકા છે. જુલી, તું હમણાં મારી સાથે ઘરે ચાલ. મમ્મી, હું ઘરે નહીં આવું. જો જુલી, તું મારી સાથે હમણાં ઘરે નથી આવી ને તો મારી પ્રોપર્ટી માંથી તને રદ બાતલ કરી નાખીશ. મમ્મી, ધીસ ઇઝ બ્લેકમેઇલ, નો આર્ગ્યુમેન્ટ્સ. જુલી, તે પેલા સાચા પેન્ડન્ટ નું શું કર્યું? મમ્મી, કાલે પાર્ટી હતી ને, તો મેં છાનુમાનું ચોરી લીધું. એટલે તે ચોરી કરી? મને એમ કે તું નહીં આપત. હવે પેલા તમે મને એ કહો કે જુલી ને પેન્ડલ ચોરવા માટે તમે એરેસ્ટ કરશો? અરે શું એ તો તમે કરો છો? એને એરેસ્ટ કરવા માટે તમારી પાસે સોલિડ પુરાવા છે? અરે પુરાવા છે એટલે જુલીએ પોતે કબૂલ કરેલું છે કે એ પેન્ડન્ટ એને ચોર્યું છે. બરાબર છે, જુલીએ એ પણ પોતે કબૂલ કર્યું છે કે ભૂલથી એ પેન્ડન્ટ એને માસીબાના પર્સમાં મૂક્યું અને પછી ભૂલથી એ રોઝી લઈ ગઈ અને રોઝીને તમે લઈ ગયા અને રોઝીને લઈ જઈને તમારી કારમાં એને લોક કરી નાખી. હા, અને પછી એ પર્સ તમે લઈ લીધું, ભૂલમાં નહીં, જાણી જોઈને લીધું છે એમાંથી પૈસા કાઢવા માટે. તો ગધેડાને તાવ આવે એવી વાત કરે છે. તમને તાવ આવે? ભાઈ તમારા જેવી જ વાત કરે છે. નહીં 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 નહીં, હું કહી દેવાનો છું આ માસીબાને કે હવે આ કેસ મારી પાસેથી લઈ લ્યો, મને કોઈ રસ જ નથી. અરે કમાલ છે, એ માસીબા શું કરે છે ખબર છે? મને આ જુલી પર ધ્યાન રાખવાનું કહે છે અને ત્યાં અચાનક હું ધ્યાન રાખતો હોઉં છું અને ઝાડમાંથી બહાર ડોક્યા કરવા પડે જ મારે અને એને માટે હું નજર રાખું છું. તે અહીંયા ઘરમાંથી એક ચુલબુલી છોકરી બહાર નીકળે છે, એની તપાસ કરતો હું ઘરની અંદર આવું છું તો અંદર ઘરમાં જેવી હું ગન કાઢું છું, મારી કોઈ ગન છીનવી લઈશ, બોલો જાડીઓ બમ બમ બમ. અરે મને કેટલો મારી મારીને અદમુઓ કરી નાખે છે. નહીં, મારે એ સરોજ માસીને કહી દેવું છે કે આ કેસમાં હવે મને કોઈ રસ નથી. હવે નહીં છટકી શકે, એનો હું ખુરદો કરી નાખીશ. અબે રાક્ષસ આવ્યો, ભાગો ભાગો ભાગો, પાછા થઈ જાઓ. હું કે ભાગો 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 ભાગો. હવે મને ચોખ્ખે ચોખ્ખું સમજાઈ ગયું કે આ મેરેજ ગોરાઉન્ડ કોણ છે. કોણ છો તમે? હા કોણ છો? આ મને ઓળખતી નથી, અલીબાગ થી આવી કે શું? તમે મને નથી ઓળખતા? ના, હું મમતા. હું દિનુ. અરે આ ખિસકોલી તો કરાટે ક્વીન છે. એ ફૂટબોલ આમ ટાર્ઝન ની જેમ શું બબડતો તો? કઈ નહીં માં, કઈ નહીં. હે, હું તારી માં નથી. એક્સક્યુઝ મી, રાજ ખખર ઘરમાં છે? આ રહ્યો. આ તો નથુ છે, પ્લમ્બરનો અસિસ્ટન્ટ. તો પછી હાય હાય રોઝી ડિયર. હાય હાય રાજ, તને ખબર છે હું ઘરે ગઈ ને પછી મારી બધી ફ્રેન્ડ્સે મને પૂછ્યું કે રાજે તારું પોર્ટ્રેટ દોર્યું કે નહીં. હું શું જવાબ આપું? વેલ, તું જવાબ શું આપે? પાઇપફિટર. આ તને રાજ ખક્કર કેમ કહે છે? રાજ, આ તને પાઇપફિટર શા માટે કહે છે? રોઝી, મને લાગે છે કે મારે હવે તને સાચી વાત કરી દેવી જોઈએ. મારું નામ રાજ ખક્કર નહીં પણ મેહુલ છે અને
જ્યારે હું તને સરકસમાં મળવા માટે આવ્યો ને તો એ લોકો મને તને ના પાડી મળવા માટે, એટલે હું ખોટું બોલ્યો કે મારું નામ રાજ છે. આ પાઇપ ફિટરે મારી બધી આશા પર પાણી ફેરવી નાખ્યું છે. પાછો આ યરિંગ ખાસ પોર્ટ્રેટમાં દેખાય મને પહેરવાની હતી. આ યરિંગ તને ક્યાંથી મળ્યું? ક્યાંથી એટલે? અરે હું 6 વર્ષની હતી ને ત્યાંથી મારી પાસે આ યરિંગ છે. મને મારી યરિંગ આપો પાછી. તું મારી ખોવાયેલી દીકરી છે અનુ, અનુરાધા. વોટ? હા, હું કઈ તમારી દીકરી નથી. મને મારી યરિંગ પાછી આપો. ના, તું મારી ખોવાયેલી દીકરી છે. હા બેટા, તું અનુ જ છે. અરે હું અનુ નથી, હું રોઝી છું. આઉચ! રોઝી! આ એ શું થયું? અરે બાપરે બાપરે, રોઝી છે. બેસાડો બેસાડો એને, એને બેસાડો. અહીંયા ધીરે ધીરે બેટા, ધીરે. હા હા રોઝી, તું મારી મજાક કરે છે? હું રોઝી નથી, હું તો અનુરાધા છું. અનુરાધા? ઝુમર પડી ગયું તો એ ક્યાં છે? મમતા, મારી દીકરીની યાદ જ પાછી આવી ગઈ. હે ભગવાન, મને મારી દીકરી પાછી મળી. અનુરાધા! મમ્મી! મારી મમ્મી! મમ્મી, પણ આપણે આ ક્યાં છીએ અને ઘર કોનું છે? મારું, રાજ ખક્કર પેન્ટર. રોઝી એટલે કે અનુરાધા, લાખોની જાગીરની માલિક અને એ મારી પ્રેયસી પ્રેમિકા. રોઝી, રોઝી ડાર્લિંગ. દૂર દૂર, તમે કોણ છો? અરે રોઝી કેમ આમ કરે છે? અરે હું છું, હું મેહુલ. મેહુલ, હું તને સર્કસમાં મળવા માટે આવ્યો તો ભૂલી ગઈ? સર્કસ? હા, હું ક્યારે સર્કસમાં ગઈ હતી? અરે સર્કસ જોવા નહીં. અરે તું સર્કસની સુંદરી છે રોઝી. વોટ નોનસેન્સ! નોનસેન્સ કે મેં હું ના. જો હમણાં, યસ, આજો આજો આ તારું પોસ્ટર. અરે આ તો હું દેખાઉં એવી જ કોઈ છોકરી છે? હા, પણ એને આવા કપડાં કેમ પહેર્યા છે? સરકસ વાળા આટલા જ આપે છે. એક ખરાબ ઉચ્ચાર થાય ને આ બિચારીનું પાછું સ્ક્રૂ ઢીલું થઈ જશે. જો જો દિનુભાઈ, મારી વાત સાંભળો. શું છે કે હું રોઝી એટલે કે અનુરાધા, જે પણ નામ હોય એનું, હું એને સાચા દિલથી પ્રેમ કરું છું. આજે અમીર બની ગઈ એટલા માટે, જો એ ગરીબ હોત ને તો પણ મેં લગ્ન તો કર્યા જ હોત. તમે સમજાવો એને પ્લીઝ. જો આને પાછું ફેફરું ચડ્યું લાગે તો હું તારી સાઈડ લઉં છું. જો જો રોઝી કમ અનુ, તારી સરનેમ પોડવાલ તો નથી ને? ના ના ના, આ તો હું અનુરાધા પોડવાલને ઓળખું છું ને એટલે પૂછું. તે તારી મમ્મીને અગાઉ ક્યારે જોઈલી? હું નાની 6 વર્ષની હતી ને ક્યારથી મેં જોઈ હતી. અરે એની પહેલા કંઈક યાદ છે? એના પછીનું પહેલાંનું કંઈ યાદ છે? ના ના, એટલે દિનશુભાઈ સૂચે છે કે 6 વર્ષની હતી ત્યારે જોયેલી. હવે આટલા બધા વર્ષો થઈ ગયા, તો આટલા વર્ષો તું તું હતી ક્યાં, ખબર છે તને? બોલ બેટા, બોલ. યાદ કર, યાદ કર બેટા, યાદ કર. ના, જો જો હું યાદ આપું, હું યાદ આપું. તું નાની હતી ને ત્યારે ઝુમ્મર પડ્યું, તું ભાગી ગઈ, સર્કસ વાળા તને પકડીને લઈ ગયા. પછી તું સર્કસમાં કામ કરતી હતી, તારા આ પ્લમ્બર અત્યારે આ તારી સાથે કામ કરતો હતો. જોકર છે, જોકર. તો પ્લમ્બર તો હમણાં થયો, હમણાં તો સર્કસ નો જોકર. જોકર હતો, જોકર હતો, જોકર હતો. હા, અને તને યાદ છે એ વખતે આપણે સમર શોટ મારતા હતા? સમર શોટ, સમર શોટ. અને મે સાંભળ્યું છે કે એ વખતે આ લોકોનું કપલ આમ બહુ ચર્ચાતું હતું. હા, અરે એ લોકો, એ લોકોને જોઈને તો ઓડિયન્સ ફિદા થઈ જતું હતું. પછી એ લોકો પ્રેમમાં પડ્યા. હા, પણ હવે તો હું લખપતિની દીકરી છું અને આ ગરીબ, તો પછી મારી મમ્મી મને લગ્ન માટે હા પાડશે કે નહીં? સરોજ, મને લાગે છે કે હવે તું બધી સાચે સાચી હકીકત જણાવી દે. નહીં મમતા, નહીં. અરે ના, શું કહું છું, બધું જણાવી દે એટલે આ પ્લમ્બર કેટલા ઊંડા પાણીમાં છે એની આપણને ખબર પડશે. કે ને મમ્મી, શું હકીકત છે? કે ને, તો તને મારા સમ છે. અનુ મારી સગી દીકરી નથી, હું પરણી જ નથી. અરે વાહ, પપ્પા ચૂપ રહો. તો એક રોડ સાઈડ રૂમે મને ફસાવી હતી. હું લગ્ન કરું એ પહેલા મને ખબર પડી ગઈ કે તે પરણેલો છે.
એટલે અનાથાશ્રમમાંથી હું એ દીકરી દત્તક લઈ આવી. તે અનુ છે અને એને મારી દીકરીની જેમ મેં મોટી કરી. હા બેટા, સરોજ સાચું કહે છે. ના, હું એની સાક્ષી છું. રોઝી, એટલે કે અનુ, તું ચિંતા નહીં કર, હું તારી પડખે ઊભો છું. પડખું સેવા નહીં, જિંદગી ભર સુખ દુઃખ માં સાથ આપવા. કબૂલ કર, કબૂલ કરે એવું. ઈશ્વરના સ્વાગત. વાહ, ક્યા બાત હૈ, આઈ એમ સો હેપી. You took God's swear. Raj! ઓહો, આટલા બધા? I didn't know કે તારા ઘરમાં પાર્ટી ચાલી રહી છે. પાર્ટી? હા, એ શું છે? આ રોઝી છે ને, આઈ મીન અનુરાધા જે પણ એનું નામ છે, શું છે, આજે એની અને ઓલા મેહુલની એ લોકોની સગાઈ છે ને, એની ખુશીમાં પાર્ટી છે. સ્વાતિ, સ્વાતિ નીકળી જા, પહેલવાન છે પહેલવાન. તમને શું છે? અરે તને ની બીક નથી લાગતી હવે? હવે એ મારાથી બીવે છે. જરાક પણ ગડબડ કરે ને તો એનું રેમ્યુનરેશન હું અટકાવી શકું એમ છું. રેમ્યુનરેશન? એક્ચ્યુઅલી રાજ, તું મને પ્રેમ કરે છે કે નહીં એ જાણવા માટે મેં આને મારી સાથે પ્રેમનું નાટક કરવા કહ્યું. અચ્છા, એટલે આ તારા પ્રેમમાં નથી? ના હવે. અરે પણ તું પડી પડીને આના પ્રેમમાં પડી. હું શું ખોટો છું? સ્વીકારીશ ને? હા, પણ પેલી? અરે એને તો હું પકડવાનો છું, એરેસ્ટ કરવાનો છું. શા માટે? અરે શું શા માટે, પેલું પેન્ડન્ટ હીરાનું ચોર્યું છે એને માટે. તમને ખુલાસો કરવો છે હીરાના પેન્ડલ વિશે તો કહી દો. જુઓ, મને લાગે છે કે હવે એક પછી એક ક્રોસવર્ડ પઝલ સોલ્વ થતી જાય છે, એટલે મારે પણ ખુલાસો કરવો જ પડશે. અરે કયો ખુલાસો? જુલી, સાચા અસલ હીરાનું પેન્ડન્ટ તો બેંકના સેફ ડિપોઝિટ વોલ્ટમાં પડ્યું છે. જોયો? અને બહાર પહેરવા અસલ જેવું જ નકલી આ છે. તો પછી આ બધો હોબાળો કરવાની જરૂર શી હતી? તને પાર્ટ બનાવવા. તું બીજી વખત આવી ચોરી ન કરે ને એ માટે. અરે શેની ચોરી કરે હવે, હું એને એરેસ્ટ કરીશ ને, પણ તમે ચિંતા નહીં કરતા. ત્યાં તમે જ્યાં રાખ્યું છે ને ઓલું સાચા હીરાનું પેન્ડન્ટ, એ સેફની ચાવી મને આપી દેજો. હા, એ પોલીસ છે, સેફની જેમ સાચવશે. હા, પણ ખાલી ડિપોઝિટ તરીકે નહીં. તમે બધા મને શું સમજી બેઠા છો? પોલીસ હોય કે પલિત હોય, હું આજે પાર્ટીમાં જવાની છું ને એટલે જવાની છું. અને આઈ ગો. અરે મમ્મી, હું કિંમતી છું કે પેલું પેન્ડન્ટ? અને તમે ચલો હવે, જરૂર પડશે તમારી. ચાલો હવે, બાય બાય બાય. કેવા કાર્ટૂન બધા ભર્યા હતા. ઓ ગોડ, બધા જતા રહ્યા હે. હવે હમ તુમ એક કમરે મે બંધ હો. ઇરાજ ઓર ચાબી. એક પોઝ આપને સુંદર. હું પોઝ આપું? યસ. પણ હું એકલો નહીં આપું, તારે પણ મારી સાથે આપવો પડશે. કમ ઓન, ગેટ અપ. વી આર મેડ ફોર ઈચ અધર.